Shall we turn to Apostle Paul's first epistle to Corinthians and chapter 1. પહેલું કરંથી અને પહેલા અધ્યાય તરફ આવીએ. First Corinthians and chapter 1. પહેલું કરંથી પહેલો અધ્યાય. Shall we read from verse 26 to verse 29 responsibly? 26મી કલમથી 29મી કલમ સુધી વારાફરતી વાંચીએ. First Corinthians chapter 1 verse 26 to 29. પહેલું કરંથી પહેલો અધ્યાય 26મી કલમથી 29મી કલમ સુધી. This verse is responsibly please. વારાફરતી આપણે વાંચીએ. માટે ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને તેડવામાં આવ્યા નથી. But God has chosen the foolish things of the world to confound the wise, and God has chosen the weak things of the world to confound the things which are mighty. અને જેઓ મોટા મનાય છે તેઓને નહીં જેવા કરવા સારું. દેવે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે. That no flesh should glory in his presence. Ephesians and chapter 4. એફેસીઓનો પત્ર એનો ચોથો અધ્યાય. The first 3 verses we will all read together. એની પહેલી 3 કલમો આપણે સાથે મળીને વાંચીશું. Ephesians chapter 4 verses 1, 2 and 3 we'll read all together. એફેસીઓનો પત્ર ચોથો અધ્યાય એની પહેલી 3 કલમો આપણે સાથે મળીને વાંચીએ. તે માટે હું પ્રભુને સારો બંદીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડવાને યોગ્ય થઈને ચાલો. સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાને યત્ન કરો. અને આ સાથે આપણું આધાર વચન પણ વાંચીએ. રોમિયોનો પત્ર એનો છઠ્ઠો અધ્યાય અને એની ચોથી કલમ સાથે મળીને વાંચીએ. Romans chapter 6 and verse 4. રોમિયોના પત્ર છઠ્ઠો અધ્યાય ચોથી કલમ. Therefore, તે માટે આપણા બાપ્તિસ્મ દ્વારા તેની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને બાપના મહિમામાંથી મોયલામાંથી ઉઠાડવા આવ્યો તેમ જ આપણે નવા જીવનમાં ચાલીએ. Newness of life. Newness of life. નવા જીવનમાં ચાલીએ. Shall we pray? પ્રાર્થના કરીએ. Loving Heavenly Father, સર્વશક્તિમાન પ્રેમાળ પિતા, થેન્ક યુ ઇન યોર ગ્રેશિયસનેસ, ઇન યોર લવ એન્ડ મર્સી, યુ હેવ ગ્રાન્ટેડ અસ ધીઝ ડેઝ ઓફ હોલી કન્વોકેશન ઇન ગુજરાત. તમારી કૃપામાં અને દયામાં ગુજરાતમાં આજે પવિત્ર મેળાનું આયોજન કરવાને સહાય કરી તેના માટે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ ફોર હેવિંગ બ્રોટ અસ ટુ ધ ફિફ્થ ડે ઓફ ધ કન્વોકેશન. આ કન્વોકેશનના પાંચમા દિવસમાં અમને લાવ્યા તેના માટે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ નો અસ લોર્ડ હાઉ વી બિગન ધીસ કન્વોકેશન. પ્રભુ, તમે જાણો છો કઈ રીતે અમે આ કન્વોકેશનની શરૂઆત કરી. ધેર આર સર્ટન ક્વેશ્ચન્સ બિફોર અસ. અમારી આગળ ઘણા પ્રશ્નો હતા. ધેર વર ડાઉટ્સ ઇન અવર માઇન્ડ. અને અમારા મનમાં સંદેહ હતો. ધેર વોઝ ઇવન હેઝિટેશન. અને અમે હિચકિચાતા હતા. બટ લોર્ડ, ઓન ધીસ ડે લુકિંગ બેક વી કેન ઓન્લી સે ધ લોર્ડ જીસસ હેઝ ડન એવરીથિંગ વેલ સો ફાર. અને પાછલા દિવસોમાં જોતા અમે એક જ વસ્તુ કહી શકીએ છીએ કે અત્યાર સુધી પ્રભુએ સારું જ કર્યું છે. બીકોઝ થાઉ આર અ ફેથફુલ ગોડ. કારણ કે તમે વિશ્વાસુ દેવ છો. થાઉ એવર રીમેન ફેથફુલ ઇન અવર લાઈવ્સ. અને અમારા જીવનોમાં તમે કાયમ વિશ્વાસુ જ રહેવાના છો. એન્ડ થાઈ ફેથફુલનેસ રીચેથ નોટ ઓન્લી અનટુ ધ ક્લાઉડ્સ બટ બિયોન્ડ ધ ક્લાઉડ્સ ઇન અવર લાઈવ્સ. પ્રભુ, તમારું વિશ્વાસુ પણ ફક્ત વાદળા સુધી જ નહીં, એનાથી પણ ઉપર સુધી વિસ્તરેલું છે. વી હેવ નોટ બીન સો ફેથફુલ ટુવર્ડ્સ યુ. અમે તમારી આગળ એટલા વિશ્વાસુ નથી. ઇન ફેક્ટ લોર્ડ, વી હેવ મેની ટાઈમ્સ વી હેવ બીન અનફેથફુલ ટુ યુ. પ્રભુ, અમે ઘણી બધી વખત અવિશ્વાસુ નીવડ્યા છીએ. બટ લોર્ડ, એઝ ફોર યોર ફેથફુલનેસ ઇટ વુડ નેવર ચેન્જ. પ્રભુ, તમારી વિશ્વાસુપણાથી તમે બદલાના નથી. બીકોઝ ધ વોટ એન અનચેન્જિંગ ગોડ. કારણ કે તમે ન બદલાનાર દેવ છો. ઓલ મે ચેન્જ બટ ધ વુડ નેવર ચેન્જ. સર્વ બદલાઈ શકે પણ તમે બદલાવાના નથી. એવરીથિંગ મે ચેન્જ બટ ધ વોટ ધ સેમ યસ્ટરડે today and forever. સર્વ કંઈ બદલાઈ શકે પણ તમે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવા ને એવા જ છો. And that is why Lord, this morning once again we fall at thy feet in gratitude and thanksgiving. અને એટલા માટે આજે સવારે આભાર સ્તુતિ સહિત અમે તમારા ચરણો આગળ પડેલા છીએ. We thank you Lord once again for the theme you have given us for the convocation. પ્રભુ, આ કન્વોકેશન ને માટે જે આધાર વચન તમે આપ્યું તેને માટે તમારો આભાર માનીએ છીએ. Thank you for continuing to speak to us in several ways. પ્રભુ, અમારી સાથે ઘણી બધી રીતે જે વ્યવહાર જારી રાખ્યો છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. Thank you for the help you have granted day after day. પ્રભુ, દિન પ્રતિદિન તમારી જે ભલાઈ અને મદદ અમારી પ્રત્યે પૂરી પાડી માટે તમારો આભાર. And even this morning thank you for helping us in the morning family prayer. અને સવારની કૌટુંબિક પ્રાર્થનામાં પણ તમે સહાય કરી માટે તમારો આભાર માનીએ છીએ. Thank you Lord for the time of fellowship given to us as we had our breakfast together.
અને જ્યારે અમે 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 સવારનો નાસ્તો સાથે કર્યો અને જે સંગત આપી તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ ફોર મીટિંગ ઓલ અવર ફિઝિકલ નીડ્સ ઓલસો. અને અમારી સર્વ શારીરિક જરૂરિયાતો પણ પૂરી પાડી માટે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ ફોર ધોઝ હુ હેવ બીન લવિંગલી સર્વિંગ એન્ડ ઓલસો ક્લીનિંગ. પ્રભુ, જેઓ બહુ પ્રેમથી આ અમારી સેવા કરી રહ્યા છે અને સફાઈ કરી રહ્યા છે તેમને માટે પણ તમારો આભાર. એન્ડ ઓલસો એટ ધીસ ટાઈમ વી થેન્ક યુ લોર્ડ ફોર ધ ડિયર વન્સ હુ આર અપહોલ્ડિંગ અસ ઇન ધ ચેઇન પ્રેયર ડે એન્ડ નાઈટ. અને અત્યારે જે અમારા વાલાઓ અમને ચેઇન પ્રેયરમાં ઉંચકી રહ્યા છે સવાર અને સાંજે આખો દિવસ, તેને માટે તમારો આભાર માનીએ છીએ. એન્ડ ઓલસો ધ વોલ્યુમ ઓફ પ્રેયર્સ ધેટ આર અસેન્ડિંગ ટુ ધાય થ્રોન ફ્રોમ ડિફરન્ટ પાર્ટસ ઓફ ધ કન્ટ્રી એન્ડ ઇવન આઉટસાઇડ ધ કન્ટ્રી. અને પ્રભુ, આખા દેશમાં અને આ દેશની બહાર પણ જે પ્રાર્થનાનો ધૂપ તમારી આગળ ચડી રહ્યો છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. લોર્ડ, વી સ્ટેન્ડ ગુડ બીકોઝ ઓફ ધ પ્રેયર્સ, ધ વોલ્યુમ ઓફ ધ પ્રેયર્સ ઓફ ધાય સેન્ટ્સ. પ્રભુ, અમે તમારા સંતોની પ્રાર્થનાના જવાબમાં જ અહીંયા ઉભેલા છીએ. ધેરફોર લોર્ડ, વી બાઉ ડાઉન ઇન ગ્રેટિટ્યુડ ફોર ધીસ પ્રેઇંગ સપોર્ટ ધેટ વોઝ ગિવન ટુ અસ. અને પ્રભુ, અમે અમારા મસ્તકો ઝુકાવીને તમે જે અમને સહાય અને મદદ પૂરી પાડી તેને માટે તમારો આભાર માનીએ છીએ. લોર્ડ, વી થેન્ક યુ ફોર એવરી ગુડનેસ એન્ડ એવરી ફેવર ઓફ ધાઇન ટુવર્ડ્સ અસ. પ્રભુ, અમારા પ્રત્યે તમારી દેખાડેલી સર્વ ભલાઈને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એટ ધીસ ટાઈમ લોર્ડ, એઝ અ ચર્ચ વી થેન્ક યુ ફોર એનેબલિંગ આવર ડિયર બ્રધર જોસુ એન્ડ આવર ડિયર સિસ્ટર રૂથ to enter into another year of their married life. પ્રભુ, મંડળી તરીકે અમે તમારો આભાર માનીએ છીએ કે અમારા ભાઈ જોશુને અને ભાઈ રૂથને તેમના લગ્ન જીવનના આ નવા વર્ષમાં પ્રવેશ કરવાની કૃપા આપી માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. Thank you for carrying them through the past 29 years of their married life. પાછલા 29 વર્ષમાં તેમના લગ્ન જીવનને પૂરા કરવાની કૃપા આપી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. Thank you for the grace you granted to both of them with their children as a family. To labor and serve in thy vineyard. પ્રભુ, આખા કુટુંબ તરીકે તમારી વાડીમાં પિતા જે સેવા કરવાની તમને કૃપા આપી તેને માટે તમારો આભાર માનીએ છીએ. Thank you for meeting all the needs of thy servant and thine handmaiden. પ્રભુ, તમારા દાસને અને તમારી દાસીને જે સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડી તેને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. Helping thy servant not only here but taking him to different places, even overseas. And using thy servant in those places. પ્રભુ, તમારા દાસને કેવળ અહીંયા જ નહીં પણ ભારતભરમાં અને ભારતની બહાર પણ તમે વાપરી રહ્યા છો માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. Thank you for using thine handmaiden also. અને પ્રભુ, તમારી દાસીને પણ તમે ઉપયોગમાં લઈ રહ્યા છો માટે તમારો પુષ્કળ આભાર. Thank you for the dear children Sam and Johanna whom thou has graciously granted to them. અને સેમ અને જોહાનાને પણ તમે તેમને આપ્યા તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. Now Lord we commit them into your loving and enabling hands for the days to come. પ્રભુ, તમારા પ્રેમાળ અને તમારા સામર્થ્ય હાથમાં આવનાર દિવસોને માટે અમે તેમને સોંપીએ છીએ. They will continue to accomplish all your good pleasure and your purposes in their lives. પ્રભુ, તમારું ભલી માન્ય ઈચ્છા અને તમારા ઈરાદા તેમના જીવનોમાં તમે પૂર્ણ કરો. Zechariah chapter 4 verse 14 may be their portion. અને જકારિયા 4 અને 14 તેઓનો ભાગ બને. According to Psalm 134 and verse 3, I will bless them out of Zion. અને ગીત શાસ્ત્ર 113 અને 14 પ્રમાણે પિતા તમે સિયોનમાંથી તેમને આશીર્વાદ આપો. લોર્ડ કન્ટિન્યુ ટુ યુઝ ધેમ અકોર્ડિંગ ટુ યોર ગુડ પ્લેઝર. અને તમારી ભલાઈ પ્રમાણે પ્રભુ તમે તેમને વાપરો. ઓલસો એટ ધીસ ટાઈમ વી રીમેમ્બર ધોઝ ઓફ અવર ડિયર વન્સ હુ રિટર્ન ફ્રોમ ધીસ કન્વોકેશન લાસ્ટ નાઈટ ઇવન ધીસ મોર્નિંગ. અને જેઓ તમે અમારા વાલાઓ પિતા ગઈકાલે રાત્રે અને આજે તેઓ પાછા જઈ રહ્યા છે તેઓની તમે રક્ષા કરો. ટેક ધેમ બેક સેફલી. પ્રભુ, તેમને સહી સલામત તેમના ઘરે પહોંચાડો. મેક ધેમ એન્ડ ઓલ ઓફ અસ શેરર્સ ઓફ વોટએવર વી રિસીવડ ઇન ધ કન્વોકેશન. પ્રભુ, તેઓને અને અમને પણ જે આ કન્વોકેશન દરમિયાન પ્રાપ્ત થયું તે અમે વહેંચનાર બનીએ. પ્રે ઓલસો લોર્ડ ફોર ધ સર્વન્ટ બ્રધર થિયોડોર રેજિનાલ્ડ હુ ઇઝ પ્રેઇંગ ફોર અસ. Pray that thy good hand may rest upon thy servant. પ્રભુ, તમારા દાસ ભાઈ થિયોડોર રેજિનલ ને પણ અમે આ સમયે યાદ કરીએ છીએ કે જેઓને તમે અત્યાર સુધી સાજાપણું આપ્યું અને અમારે સારું જેવો પ્રાર્થના કરી રહ્યા છે. Now we commit to Lord the theme and the portions we have read together into your enabling hands. Pray that thou will break thy bread and give us. પ્રભુ, અને જે આધાર વચન અને જે શાસ્ત્ર ભાગ અમે વાંચ્યો એ તમારી સામર્થ્ય હાથોમાં મૂકીએ છીએ કે જેથી તમે અમારી સાથે વાત વ્યવહાર કરો. મે વી બી એબલ ટુ હિયર યોર સ્ટીલ સ્મોલ વોઇસ અલોન. પ્રભુ, અમે તમારો એક ધીરો કોમળ અવાજ સાંભળી શકીએ. ગ્રાન્ટ અસ અ લોટ ફ્યુ ક્રમ્સ ફ્રોમ ધાય ટેબલ ધેટ વી મે બી સેટિસ્ફાઈડ. પ્રભુ, તમારા મેજમાંથી પડેલા થોડા ટુકડાઓ અમને આપો કે જેથી અમે સંતોષ પામીએ. નન મે ગો એમ્પ્ટી ફ્રોમ ધાય લિવિંગ પ્રેઝન્સ. પ્રભુ, તમારી જીવંત હાજરીમાંથી કોઈ પણ ખાલી હાથે પાછું ન જાય. પ્રિપેર અસ ફોર ધ ટેસ્ટિમની ઇન ધ વોટર્સ ઓફ બેપ્ટિઝમ્સ ઇન ધ આફ્ટરનૂન. બપોરના સમયે આ બાપ્તિસ્માની સાક્ષીમાં પણ તમે સહાય કરો. વી આસ્ક ઓલ ધીસ વિથ થેન્ક્સગિવિંગ ઇન ધ નેમ ઓફ અવર લોર્ડ એન્ડ અવર સેવિયર લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. આ સર્વ મે આભાર સ્તુતિ સહિત અમારા પ્રેમા પ્રભુ ઈસુના પ્રેમા નામમાં માંગીએ છીએ. આમેન. આમેન.
Romans chapter 6 and verse 4. રોમિયોના પત્ર છઠ્ઠો અધ્યાય ચોથી કલમ પોર્શન એનો છેલ્લો ભાગ ન્યુનેસ ઓફ લાઈફ નવા જીવન નવું જીવન ધ લોર્ડ વોન્ટ્સ અસ ટુ હેવ ધીસ એક્સપિરિયન્સ કોન્સ્ટન્ટલી ઇન અવર લાઈફ પ્રભુ આ જે અનુભવ છે આપણા જીવનમાં સતત રહે શકે એવી એની ઈચ્છા છે નોટ જસ્ટ ઇન ધ કન્વોકેશન ફક્ત આ કન્વોકેશન દરમિયાન નોટ ફોર વન ઓર ટુ ડેઝ ઓર ફ્યુ ડેઝ અને એક બે દિવસ અથવા થોડા દિવસ પૂરતું જ નહીં ધ લોર્ડ વોન્ટ્સ અસ ટુ બી ધીસ ટુ બી અવર કન્ટિન્યુઅલ પોર્શન પણ પ્રભુ એવી કૃપા કરે કે આ આપણા જીવનનો સતત એક ભાગ બની રહે બીકોઝ વી ઓલવેઝ ડિઝાયર ન્યુ થિંગ્સ ઇન અવર લાઈફ કારણ કે આપણે આપણા જીવનમાં કાયમ નવી બાબતોની અપેક્ષા રાખી રહ્યા છીએ નોબડી લવ્સ ધ ઓલ્ડ થિંગ્સ મોર એન્ડ મોર કોઈને પણ જૂની વાતો બહુ ગમતી નથી અનલેસ ઇટ ઇઝ વેરી વેલ્યુએબલ જ્યાં સુધી કે તે બહુ જો મૂલ્યવાન ના હોય તો અનલેસ ઇટ ઇઝ અ હેરિટેજ અને જ્યાં સુધી તે વારસાગત ના હોય તે ઓર અનલેસ ઇટ હેઝ સમ વેલ્યુ અને જ્યાં સુધી એની કોઈ ખાસ કિંમત ના હોય તો વી ડુ નોટ લવ ધ ઓલ્ડ થિંગ્સ તો આપણે આ જૂની બાબતો ઉપર પ્રેમ કરતા નથી ઓલવેઝ લોંગ ફોર ન્યુ થિંગ્સ ઇન અવર લાઈફ અને આપણે કાયમ નવી બાબતો આપણે ઈચ્છા રાખીએ છીએ સ્પિરિચ્યુઅલી ધ લોર્ડ ઓલવેઝ ડિઝાયર્સ ટુ કીપ અસ ઇન ધીસ ન્યુનેસ ઓફ લાઈફ અને પ્રભુ પણ આપણે એવી ઈચ્છા રાખે છે કે આત્મિક રીતે પણ આપણે આ નવીનતામાં અથવા નવા જીવનમાં આપણે રહીએ વી હેવ બીન સીઈંગ એન્ડ હિયરિંગ વોટ ધીસ ન્યુનેસ ઇઝ અને આપણે એ સાંભળી રહ્યા છે કે આ નવીનતા તે શું છે વી ઓલસો સો વોટ અવર પાસ્ટ એન્ડ ઓલ્ડ કન્ડિશન વોઝ અને આપણે એ પણ જોઈ ગયા કે આપણી પાછળ ભૂતકાળની જે પરિસ્થિતિ હતી તે કેવી હતી એન્ડ હી વોન્ટ્સ ટુ બ્રિંગ ધીસ ન્યુનેસ ઇન અવર લાઈફ which he wants it to remain અને પ્રભુ આજે આપણા જીવનમાં જે નવીનતા આવેલી છે કે જે તે ઈચ્છે છે કે આપણા જીવનમાં તે કાયમ રહે this newness is revealed in our lives in many ways અને આ નવીનતા આપણા જીવનમાં ઘણી બધી જુદી જુદી રીતે પ્રગટ થયેલી છે one way is through our walk our spiritual walk અને એક જે બાબત છે તે આપણી આત્મિક ચાલ દ્વારા તે પ્રગટ થાય છે we have been seeing what this new spiritual walk is અને આપણે જોઈ ગયા કે આ નવી આત્મિક ચાલ તે શું છે that it is not according to the course of this world અને એ જગતની રીત પ્રમાણે નથી no more walking in darkness અને અંધકારમાં આપણે ચાલતા નથી no more a hypocritical walk અને કોઈ પણ પ્રકારની દંભવાળી ચાલ નથી no more having the walk of gentiles in us અને વિધર્મીઓની કોઈ ચાલ નથી બટ વી સો ઇટ ઇઝ અ વોક ઓફ લવ પણ આપણે જોઈ ગયા કે તે એ પ્રેમની ચાલ છે ઇટ ઇઝ ઓલસો અ વોક ઓફ પ્રેઇઝ એન્ડ વર્શિપ અને એ સ્તુતિ આભાર સ્તુતિની એ ચાલ છે એન્ડ ધેન વી સો યેસ્ટરડે ધેટ ઇટ ઇઝ અ વોક અકોર્ડિંગ ટુ ધ કોલ એન્ડ વોકેશન ફોર વિચ ધ લોર્ડ હેઝ કોલ્ડ અસ અને એ જે આપણે ગઈકાલે જોઈ ગયા તેમ પ્રમાણે એ આપણું જે કોલ એન્ડ વોકેશન કામ અને તેડું એના વિશેની ચાલ છે વી હેવ બીન સીઈંગ ધેટ ફ્રોમ એફેસિયન ચેપ્ટર 4 એફેસિયનો પત્ર ચોથા અધ્યાયમાં આપણે જોયું સો ધેટ ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ અ કોલ અને એ તેડા પ્રમાણે છે એન્ડ વી સો વોટ ધીસ કોલ ઇઝ અને આપણે જોઈ ગયા કે આ તેડું કયું છે વી સો ઇટ ઇઝ અ થ્રી ફોલ્ડ કોલ અને આપણે જોઈ ગયા કે ત્રણ પ્રકારનું તેડું છે ફિલિપિયન્સ 3 એન્ડ વર્સ 14 ફિલિપી ત્રીજો અધ્યાય 14મી કલમ વી સો ઇટ ઇઝ અ હાઈ કોલ અને આપણે જોઈ ગયા કે તે ઉચ્ચ તેડું છે બીકોઝ ઇટ ઇઝ ફ્રોમ ધ વન હુ ઇઝ હાઈ એન્ડ લોફ્ટી કારણ કે એક જે ઉચ્ચ અને ઉન્નત છે તેના તરફથી તે તેડું આવેલું છે એન્ડ સેકન્ડલી બીજી બાબત વી સો ઇટ ઇઝ અ હોલી કોલ અને તે પવિત્ર તેડું છે અકોર્ડિંગ ટુ 2 તિમોથી ચેપ્ટર 1 એન્ડ વર્સ 9 બીજો તિમોથી એનો પહેલો અધ્યાય અને 9મી કલમ પ્રમાણે બીકોઝ ધીસ કોલ ઇઝ ફ્રોમ ધ હોલી વન કારણ કે આ જે તેડું છે એ પવિત્ર તરફથી આવેલું છે સો ધ લોર્ડ કીપ્સ ઓન સેઇંગ ઇન હિસ વર્ડ આઈ એમ ધ લોર્ડ હુ ઇઝ હોલી અને એટલા માટે પ્રભુ એના વચનમાં કાયમ કહી રહ્યો છે કે હું દેવ પવિત્ર દેવ છું એન્ડ વી ફાઇન્ડ ધીસ ફ્રેઝ રિપીટેડ ઇન ધ બુક ઓફ લેવિટિકસ ઇન પર્ટિક્યુલર અગેન એન્ડ અગેન અને લેવિયોના પુસ્તકમાં ખાસ કરીને વારંવાર આ જે બાબત છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એન્ડ થર્ડલી ત્રીજી બાબત ટુ હિબ્રુસ ચેપ્ટર 3 એન્ડ વર્સ 1 હેબ્રીઓનો પત્ર ત્રીજો અધ્યાય પહેલી કલમ વી સો ઇટ ઇઝ ઓલસો અ હેવનલી કોલ અને એ સ્વર્ગીય તેડું છે સો અવર વોક શુડ બી અકોર્ડિંગ ટુ ધીસ થ્રી ફોલ્ડ કોલ અને આપણી જે ચાલ છે એ આ ત્રણ પ્રકારના તેડા પ્રમાણે હોવી જોઈએ હાઈ કોલ અને ઉચ્ચ તેડું હોલી કોલ પવિત્ર તેડું એન્ડ ઓલસો હેવનલી કોલ અને સ્વર્ગીય તેડું નાઉ સેકન્ડલી વી હેવ ટુ સી the basis of this call અને બીજી બાબત આપણે જે જોવાની છે કે જે આ તેડાનું જે એનો બેઝ અથવા તો એનો જે
બેઝ છે એ કયો છે? ધ ગોડ હુ ઇઝ હાઈ એન્ડ લોફ્ટી, અને દેવ જે ઉચ્ચ ને ઉન્નત છે. ધ વન હુ ઇઝ અ હોલી ગોડ, અને એક દેવ જે પવિત્ર દેવ છે. ધ લોર્ડ હુ ઇઝ ઇન હેવન, અને દેવ જે સ્વર્ગમાં છે. ઓન વોટ બેસિસ હેઝ હી કોલ્ડ અસ, અને કયા કયા આધારે તે આપણને બોલાવી રહ્યો છે? ધીસ કોલ આફ્ટર ઓલ, અને આ જે તેડું છે શું છે? એપોસ્ટલ પોલ મેન્શન્સ ધેટ ઇન 1 કોરિન્થિયન્સ એન્ડ ચેપ્ટર 1. પાઉલ પ્રેરિત પહેલા કોરિન્થીના પહેલા અધ્યાયમાં તે જણાવે છે. ઓન વોટ બેસિસ હી હેઝ કોલ્ડ અસ, અને કયા આધાર પર તેણે આપણને બોલાવેલા છે. વોટ આર ધ ક્વોલિફિકેશન્સ ઓન વિચ હી હેઝ ગિવન ધીસ કોલ ટુ અસ, અને કયા એવા આપણી લાયકાત છે કે જેની ઉપરથી તેણે આપણને બોલાવેલા છે. 1 કોરિન્થિયન્સ ચેપ્ટર 1, પહેલું કોરિન્થી અને પહેલો અધ્યાય. શેલ વી ઓલ રીડ ટુગેધર વર્સ 26? આપણે સર્વ એની 26મી કલમ વાંચીશું. 1 કોરિન્થિયન્સ ચેપ્ટર 1 એન્ડ વર્સ 26. પહેલું કોરિન્થી પહેલો અધ્યાય એની 26મી કલમ. ફોર વી સી, માટે ભાઈઓ તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે જગતમાં ઘણા ઘણા જ્ઞાની અને ઘણા પરાક્રમીઓ ઘણા કુળોને તેડવામાં આવ્યા નથી. વી સી ધ વર્ડ્સ કોલિંગ એન્ડ કોલ્ડ હિયર, અને અહીંયા આપણે આ તેડાને જોઈએ છીએ. નાઉ હિયર એઝ યુ રીડ ઇન ધીસ વર્સ, અને જ્યારે આપણે આ કલમ વાંચીએ છીએ, ફાઇન્ડ થ્રી કેટેગરીઝ ઓફ પીપલ હિયર, અને આપણે અહીંયા ત્રણ પ્રકારના લોકો જોઈએ છીએ. ધેર આર વાઇઝ મેન, અહીંયા જ્ઞાનીઓ છે. ધેર આર માઇટી મેન, અહીંયા પરાક્રમીઓ છે. ઓલસો ધેર આર નોબલ એન્ડ રિચ, અને અહીંયા કુલીન અથવા ધનિક લોકો છે. થ્રી કેટેગરીઝ ઓફ પીપલ પોલ ઇઝ મેન્શનિંગ હિયર, અને અહીંયા ત્રણ પ્રકારના લોકોને પાઉલ વર્ણન કરે છે. વાઇઝ પીપલ, જ્ઞાની લોકો. માઇટી ઓર સ્ટ્રોંગ પીપલ, પરાક્રમી અથવા સામર્થ્યવાન લોકો. નોબલ ઓર રિચ પીપલ, અને કુલીનો અથવા તો છે પૈસાદાર લોકો છે તેઓ. ધીઝ આર ધ થ્રી કેટેગરીઝ ઓફ પીપલ વી ફાઇન્ડ એવરીવેર ઇન ધીસ વર્લ્ડ, અને આ ત્રણ પ્રકારના લોકો આપણે આ દુનિયામાં સર્વત્ર જોઈએ છીએ. એન્ડ વોટ ઇઝ ધ એટીટ્યુડ ઓફ ધ પીપલ ઇન ધીસ વર્લ્ડ, અને આ દુનિયામાં લોકોનું વલણ કેવું હોય છે? દે વોન્ટ ટુ ફોલ ઇનટુ વન ઓફ ધીસ થ્રી કેટેગરીઝ. તેઓ આ કોઈ પણ આ જે ત્રણ પ્રકારના જે અહીંયા પ્રકાર બતાવવા આવ્યા છે તેઓમાં તેઓ ગણાવવા માંગે છે. દે વોન્ટ ટુ બી આઇડેન્ટિફાઈડ એઝ વાઇઝ પીપલ, તેઓ પોતાને જ્ઞાની જે લોકો હોય એમાં ગણવા માંગે છે. ઓર દે વોન્ટ ટુ બી આઇડેન્ટિફાઈડ એઝ સ્ટ્રોંગ પીપલ, અથવા તો તેઓ પોતાને સામર્થ્યવાન અથવા પરાક્રમી કહેવડાવવા માંગે છે. દે વોન્ટ ટુ બી આઇડેન્ટિફાઈડ એઝ નોબલ ઓર રિચ પીપલ, અથવા તો પોતાને તે કુલીન અથવા તો તે ધનિક ગણવામાં માંગે છે. And that is why the world is also going after those people only. અને એટલા માટે આ દુનિયા પણ એમની પાછળ જાય છે. That is why they will choose wise people. અને એટલા માટે તેઓ જ્ઞાનીઓને પસંદ કરે છે. They will choose strong and mighty people. એટલા માટે તેઓ પરાક્રમીઓને પસંદ કરે છે. And they will also choose rich people. અને તેઓ ધનિક લોકોને પણ પસંદ કરે છે. This is what we find in this world. આ જગતમાં આપણે આ બાબતો જોઈએ છીએ. Such are the people world chooses and world calls. અને આવા લોકોને આ જગત પસંદ કરે છે અને આવા લોકોને જગત બોલાવે છે. Such are the people the world respects and regards. અને આવા લોકોને જે જગત છે તે માન આપે છે. And they those are the people who have got lot of influence in this world. અને આવા લોકોને આ જગતમાં ઘણી બધી એવો પ્રભાવ હોય છે. But when it comes to the call of the Lord, પણ જ્યારે દેવના તેડા વિશે આપણે જોઈએ, the call of the high and lofty one, અને જે તેડું જે ઊંચ અને ઉન્નત છે, the call of the holy God, અને દેવ પવિત્ર દેવનું જે તેડું છે, the call of the one who is in heaven, અને તેડું કે જે દેવ સ્વર્ગમાં છે, his call is not towards these three categories of people. અને એનું જે તેડું છે આ ત્રણ પ્રકારના લોકોને ઉપર હોતું નથી. Whom is he calling? તે કોને બોલાવી રહ્યો છે? On whom is the for whom is this call? અને આ કોના માટે આ તેડું છે? On whom is this choice? અને એને કોની ઉપર એની પસંદગી છે? Paul says that in the next two verses. અને પાઉલ આ બે કલમ પાછળની બે કલમોમાં તે કહે છે. You find again three categories of people whom the Lord is calling, whom the Lord is choosing, and whom the Lord would use. અને અહીંયા ત્રણ પ્રકારની બીજી જે પ્રકારો બતાવવામાં આવેલા છે કે જેઓને પ્રભુ બોલાવે છે, કે જેઓને પ્રભુ તેડે છે, અને જેઓને પ્રભુ ત્યાં ઉપયોગમાં લે છે. And to this category only we all belong. અને આ જે બાકીની પ્રકાર છે એમાં આપણે એમાં આવીએ છીએ. That is why the Lord has called us. અને એટલા માટે પ્રભુએ આપણને બોલાવેલા છે. The reason why the Lord has chosen us. એટલા માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. He has not looked at our wisdom. એ આપણી જ્ઞાન વિશે જોતો નથી. He has not cared for our strength. આપણા કોઈ સામર્થ્ય વિશે એને દરકાર નથી. Not as he cared for our riches. આપણે આપણા પૈસા વિશે એને કોઈ દરકાર નથી. Whom is the Lord choosing and calling? આ કોણ પ્રભુ કોને પસંદ કરીને બોલાવે છે? Verse 27. 27મી કલમ. The first part. પહેલો ભાગ. But God has chosen the foolish things of the world.
પણ દેવે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે. ઓહ વોટ અ કમ્ફર્ટ ઇટ ઇઝ. કેટલું બધું આપણા માટે આશ્વાસનદાયક છે. હુ ઇઝ ગોડ કોલિંગ? દેવ કોને બોલાવી રહ્યો છે? હુ ઇઝ હી ચૂઝિંગ? કોને તે પસંદ કરી રહ્યો છે? નોટ ધ વાઇઝ પીપલ. જ્ઞાની લોકોને નહીં. ધ વર્લ્ડ વિલ ચૂઝ ધેમ. ભલે જગત તેઓને પસંદ કરે. ધ વર્લ્ડ વિલ ગો આફ્ટર ધેમ. અને આખું જગત તેમની પાછળ જાય. પીપલ ઓફ ધ વર્લ્ડ વોન્ટ ટુ બીકમ વાઇઝ. અને જગતના લોકો જ્ઞાની થવા માંગે છે. બટ ઓન હુમ ઇઝ ધ લોર્ડ્સ આઈઝ એન્ડ ધિસ ચોઇસ એન્ડ ધિસ હાર્ટ? પણ કોની ઉપર દેવની આંખો અને દેવનું હૃદય અને દેવની પસંદગી છે? અપોન ધ ફૂલિશ પીપલ. અને મૂર્ખોની ઉપર. ધેટ મીન્સ ધે ડોન્ટ હેવ એની વિઝડમ એટ ઓલ. એનો અર્થ એ થયો કે તેઓની પાસે કોઈ જ્ઞાન નથી. મેબી યુ આર સેઇંગ વિધ ઇન યોરસેલ્ફ. કદાચ તમે પોતાની જાતને કહેતા હો, નોટ લાઈક ધેટ બ્રધર એન્ડ નોટ લાઈક ધેટ સિસ્ટર. હું પેલા ભાઈ અથવા પેલા બહેન જેવો નથી. આઈ હેવ નો એજ્યુકેશન. મારી પાસે કોઈ પણ પ્રકારનું ભણતર નથી. આઈ હેવ નોટ બીન ટુ એબલ ટુ ડુ વેલ ઇન માય સ્ટડીઝ. અને હું મારા ભણતરમાં બહુ સારો નથી. આઈ ડોન્ટ હેવ એની વિઝડમ. મને કોઈ જ્ઞાન અથવા બુદ્ધિ નથી. ઇન ફેક્ટ પીપલ કોલ મી એઝ અ ફૂલ ઓલસો. લોકો મને મૂર્ખો કહે છે. બટ ટેક કરેજ. પણ હિંમત રાખો. બી કમ્ફર્ટેડ. અને તમે આશ્વાસન પામો. ગોડ હેઝ ચોઝન યુ ડિયરલી બિલોવડ. અને પ્રિય વાલાઓ, પ્રભુએ તમને પસંદ કર્યા છે. ધ લોર્ડ હેઝ કોલ્ડ યુ ઇન પર્ટિક્યુલર. અને ખાસ કરીને તમને તેમણે તેડ્યા છે. નાઉ વાય હેઝ ધ લોર્ડ ચોઝન એન્ડ કોલ્ડ ધીસ ફૂલિશ પીપલ? અને શા માટે પ્રભુએ આવા મૂર્ખોને પસંદ કરીને તેઓને તેડ્યા છે? ઇન ધ સેમ વર્સ વી રીડ, એ જ કલમમાં આપણે વાંચીએ છીએ. હી ચોઝન ધેમ ટુ કન્ફર્મ ધ વાઇઝ. તેણે આ મૂર્ખોને શક્તિમાનોને શરમાવા સારું પસંદ કર્યા છે. અનધર વર્ડ્સ, ટુ પુટ ટુ શેમ ધોઝ હુ આર વાઇઝ પીપલ. બીજા શબ્દોમાં, આ જે જ્ઞાની લોકો છે તેઓને શરમાવાને માટે તેઓને પસંદ કર્યા છે. અનધર વર્ડ્સ, બીજા શબ્દોમાં, હી વોન્ટ્સ ટુ મેનિફેસ્ટ હિઝ વિઝડમ થ્રુ ફૂલિશ પીપલ લાઈક યુ એન્ડ આઈ. તમે અને હું જે મૂર્ખો છે તેમના દ્વારા તે પોતાનું જ્ઞાન પ્રગટ કરવા માંગે છે. ધેટ ઇઝ વાય હી હેઝ કોલ્ડ અસ. તેટલા માટે તેણે આપણને બોલાવ્યા છે. ઇન ધીસ કોલિંગ ધેર ઇઝ અ પર્પસ. અને આ જે બોલાવટ છે, તેમ બોલાહટ છે, તેમાં એક હેતુ છે. વોટ ઇઝ અ પર્પસ? અને તે હેતુ કયો? ધ વર્લ્ડ મે રેકગ્નાઇઝ, ધે મે સી એન્ડ ધે મે બી અમેઝ્ડ એન્ડ અસ્ટોનિશ્ડ બાય ધ વિઝડમ ઓફ ગોડ ઇન અસ. અને આ જે દુનિયા છે તે જોઈને એ આશ્ચર્યચકિત થઈને એ જોઈ શકે કે કઈ રીતે દેવનું જ્ઞાન આવું તેમની પાસે આવ્યું. This is the newness of life. અને આ જે છે તે જે નવા જીવનની નવીનતા છે. This is what the new life brings in us. આપણા જીવનમાં આ જે નવું જીવન લાવે છે તે આ છે. Till we came to the Lord, જ્યાં સુધી આપણે પ્રભુ પાસે આવ્યા, we were confirmed unwise people, foolish people. આપણે મૂર્ખ અને તદ્દન નકામા એવા લોકો તરીકે આપણી ગણના થતી હતી. બટ આફ્ટર વી કેમ ઇન ટુ ધ પોઝિશન ઓફ ધ લોર્ડ, પર જ્યારે આપણે પ્રભુના કબજા હેઠળ આવ્યા ત્યારે, હી હેઝ ગિવન હિઝ વિઝડમ ટુ અસ, ત્યારે તેણે આપણને તેનું જ્ઞાન આપ્યું. એન્ડ ધેટ ઇઝ વાય ધ સેમ મેન ઓફ ગોડ એપોસ્ટલ પોલ, writing to the believers in Ephesus, અને એટલા માટે આજ પાઉલ પ્રેરિત એફેસીયના લોકોને કહેતા કહે છે, Ephesians chapter 3, એફેસીયનો પત્ર એનો ત્રીજો અધ્યાય verse 10 અને એની 10મી કલમ. Now we all individuals born again, saved by the blood of the Lord, are put together to become the church of the living God. અને હવે આપણે ભેગા થઈને જ્યારે ભેગા મળીએ છીએ ત્યારે આપણે આ મંડળી બનીએ છીએ. And now see what the Lord is doing in the church. અને હવે પ્રભુ આ મંડળીમાં શું કરી રહ્યો છે? What he is doing through the church. અને પ્રભુ આ મંડળી દ્વારા શું કરી રહ્યો છે? Or as Paul says here, what he is manifesting through the church. અને પાઉલ જે કહે છે એ પ્રમાણે મંડળી દ્વારા તે શું પ્રગટ કરે છે? Verse 10. 10મી કલમ. Ephesians chapter 3 and verse 10. એફેસીયનો પત્ર ત્રીજો અધ્યાય જગતને શું બતાવી રહ્યો છે? Wisdom of God through the church. દેવનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા બતાવવા માંગે છે. And what is this church? અને એની મંડળી કઈ છે? Who is this church? અને આ મંડળી તે શું છે? What comprises the church? અને મંડળી શેનાથી બનેલી છે? They are not great and wise people. અને એ બહુ જ્ઞાની અથવા મોટા લોકો નથી. They are foolish people like me and you. એ આપણા જેવા મૂર્ખા લોકો છે. But as others come into the church, પણ જ્યારે બીજા લોકો આ મંડળીમાં આવે છે ત્યારે, they have interaction with you and I. અને જ્યારે તેઓ આપણી સાથે વાતચીત
આકર્ષિત કરે છે. The world we may be foolish. અને જો કે જગતની દ્રષ્ટિએ કાર્યથી આપણે મૂર્ખા હોઈએ. This world we may be unlearned and unwise. અને જગતની માં આપણે બહુ જ નહીં ભણેલા અથવા મૂર્ખ હોઈએ. But even then they are able to see the manifestation of the wisdom of God in us individually and also corporately as a church. પતેમ છતાં પણ તેઓ જ્યારે આપણી સાથે વાતચીત કરે છે ત્યારે આપણી વ્યક્તિગત રીતે અને મંડળીમાં પણ દેવનું બહુ પ્રકારનું જ્ઞાન આપણામાં છે તે તેઓ જાણી શકે છે. So this is the first qualification for this spiritual call. અને આ જે આત્મિક જે આપણો કોલ છે એનાનું આ પહેલું જ પગથિયું છે. We have a very good example. આપણી પાસે બહુ સારું ઉદાહરણ છે. Example. અને એ ઉદાહરણ કયું? The apostle and the disciple of the Lord Jesus, Peter. અને પીતર જે પ્રભુનો સેવક અને પ્રેરિત હતો તે. He was a prominent disciple in the group of the disciples of the Lord. અને દેવના જે શિષ્ય હતા તેમાં તે સૌથી મુખ્ય એવો શિષ્ય હતો. We read in Acts chapter 2. પ્રેરિતોના કૃત્યો બીજા અધ્યાયમાં જોઈએ. This man stood up with the other disciples and gave the gospel. અને બીજા શિષ્યોની સાથે આ જે શિષ્ય હતો તે ઊભો થઈને જ્યારે સુવાર્તા આપી ત્યારે what was the result? અને એનું પરિણામ શું આવ્યું? 3000 souls were brought to the Lord. અને 3000 આત્માઓ પ્રભુની પાસે મેળવાયા. To which Bible college did Peter go? પીટર કઈ બાઇબલ કોલેજમાં ગયો હતો? Where is that Bible college? એ બાઇબલ કોલેજ ક્યાં છે? Which school he studied? એ કઈ સ્કૂલમાં ભણ્યો હતો? Which was the college he went? અને કઈ કોલેજમાં તે ગયો હતો? No education. એની પાસે કોઈ પણ પ્રકારનું ભણતર નહોતું. He was a fisherman. તે માછીમાર હતો. But the Lord chose him. પણ દેવે તેને પસંદ કર્યો. The Lord called him. દેવે તેને બોલાવ્યો. Filled him with his wisdom. એના જ્ઞાનથી એને ભરપૂર કર્યો. Filled him with his power. એના સામર્થ્યથી એને ભરપૂર કર્યો. Manifested that wisdom and power in the life of this ordinary, simple, foolish man of the world. અને આ જે સામાન્ય અને મૂર્ખ અને બહુ એવો સામાન્ય માણસ તેને તેના પોતાના જ્ઞાનથી અને સર્વ પ્રકારની બુદ્ધિથી એને ભરપૂર કર્યો. પીટર ઇઝ નોટ એન એક્સ્ટ્રાઓર્ડિનરી મેન. અને પીટર કોઈ કોઈ બહુ ખાસ પ્રકારનો વ્યક્તિ નહોતો. હી વોઝ નોટ બોર્ન ઇન અ ગ્રેટ ફેમિલી. અને એ કોઈ બહુ મોટા કુટુંબમાં જન્મ્યો નહોતો. ફિશરમેન્સ ફેમિલી. એ માછીમારના કુટુંબમાં જન્મેલો હતો. એન્ડ ધ લોર્ડ યુઝ્ડ હિમ માઇટીલી. પણ પ્રભુએ એને બહુ પરાક્રમ સહિત વાપર્યો. ધેટ ઇઝ વાય હી કોલ્ડ પીટર. અને એટલા માટે કહે છે પીટર. That is why he chose Peter. અને એટલા માટે એણે પીટરને પસંદ કર્યો. The same God of Peter has called you and chosen you also. અને એ જ પીટરના દેવે તમને અને આપણને પસંદ કરેલા છે. This morning, dear believer, don't look at yourself. અને એટલા માટે તમે પોતાની જાત તરફ જોશો નહીં વાલાઓ. Don't compare yourself to anybody else. તમારી જાતને બીજા કોઈની સાથે સરખાવશો નહીં. He is able to do that. I cannot do that. એ આ કરી શકે છે, હું તે કરી શકતો નથી. I am not as wise as that sister. એ બેનની જેટલા હું હોશિયાર નથી. What can I do for the Lord? I have no wisdom at all. મારું દેવ માટે શું કરી શકું? મારી પાસે કોઈ જ્ઞાન નથી. In all humility, serve yourself available. Place yourself in the mighty hand of God. સર્વ પ્રકારની નમ્રતા ધારણ કરીને તમે તમારી જાતને દેવના સામર્થ્ય હાથ નીચે નમાવો. Accept his call. એનો જે તેડું છે તેનો સ્વીકાર કરો. Maybe you are receiving his call. અને જો તમે આજે તેનું તેડું સ્વીકારતા હો. Lord is calling you. દેવ તમને આજે બોલાવી રહ્યો છે. His call has been coming to you again and again. એ તમને એ તેડું તમને વારંવાર તમારી પાસે આવી રહ્યું છે. But you are giving so many excuses. પણ તમે ઘણા બધા બહાના કાઢો છો. Lord, not me. પ્રભુ હું નહીં. લોર્ડ યુઝ બ્રધર સોલોમન. ભાઈ સોલોમનને યુઝ કરો. હી હેવિંગ ધ વિઝડમ ઓફ સોલોમન. એની પાસે સુલેમાનનું જ્ઞાન છે. આઈ ડોન્ટ હેવ એની વિઝડમ. મારી પાસે કોઈ જ્ઞાન નથી. બટ ધ લોર્ડ ઇઝ ટેલિંગ યુ. પણ દેવ તમને કહી રહ્યો છે. માય સન. મારા દીકરા. માય ડોટર. મારી દીકરી. આઈ ડોન્ટ વોન્ટ યોર વિઝડમ. મારે તારા જ્ઞાનની જરૂર નથી. હેવ યુ ગોટ ફૂલિશનેસ વિથ યુ? શું તારી પાસે મૂર્ખતા છે? આર યુ અ ફૂલ? શું તું મૂર્ખ છું? આર યુ બીંગ કોલ્ડ એઝ અ ફૂલ? શું તને લોકો મૂર્ખ કહે છે? આર યુ બીંગ આઇડેન્ટિફાઈડ એઝ અ ફૂલ ઇન ધીસ વર્લ્ડ? જગતમાં તું મૂર્ખ તરીકે ઓળખાય છે? ધેન યુ આર ધ વન આઈ વોન્ટ. તો તું જ છે કે જેને હું શોધી રહ્યો છું. યુ આર ધ વન આઈ નીડ. તારી મારે જરૂર છે. યુ આર ધ વન આઈ વોન્ટ ટુ યુઝ. હું તને વાપરવા માંગુ છું. ધીસ મોર્નિંગ ધ લોર્ડ ઇઝ કોલિંગ યુ. આજે સવારે પ્રભુ તમને આ સર્વ તમારી મૂર્ખતા સાથે બોલાવી રહ્યો છે. Don't look at your foolishness. તમારી મૂર્ખતા સામે તમે જોશો નહીં. Don't look at others' wisdom. અને બીજાઓના જ્ઞાન તરફ જોશો નહીં. Look at the one who is the wise one. એક જે સર્વથી જ્ઞાની છે તેની તરફ જુઓ. The same chapter. એ જ અધ્યાયમાં. First Corinthians chapter 1. પહેલું કરંથીયનો પહેલો અધ્યાય. We read about our Lord. આપણા દેવ વિશે આપણે શું વાંચીએ છીએ? Verse 30. એની 13મી કલમ.
First Corinthians chapter 1. Pehlo Karanthi, pehlo adhyay. Verse 30, please. Ane any 30 kalam. And shall we all read this verse together? Ane aaple sarva kalam sathe mali ne vaanchi. See here what our Lord is. Ahi aaple joi shake che ke aaplo dev te kon che. All together. Sathe mali ne. But of par dev ni kripa thi tame Isu Christ ma cho. Te to dev taraf thi aaple sarva gnan nyay pano પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયેલો છે. ફોર થિંગ્સ આર મેન્શન્ડ અબાઉટ અવર લોર્ડ. આપણા દેવ વિશે ચાર બાબતો અહીંયા જણાવવામાં આવેલી છે. વોટ ઇઝ ધ ફર્સ્ટ મેન્શન અબાઉટ અવર લોર્ડ? દેવ વિશે સૌથી પહેલી બાબત કઈ? હી ઇઝ મેડ અનટુ અસ વિઝડમ. તે આપણે સારું જ્ઞાન બન્યો છે. ઓલ ધેટ યુ મેક શ્યોર ઓફ ઇઝ ધેટ ધીસ લોર્ડ ઇઝ ધેર વિથ યુ. અને આ તમે એ બાબતની ખાતરી કરી લો કે આ દેવ તમારી સાથે છે. ધેર ઇઝ અ પ્લેસ ફોર ધીસ ગોડ ઓફ વિઝડમ ઇન યુ. અને તમારા હૃદયમાં આ જે જ્ઞાનનો દેવ છે તેના માટે ત્યાં સ્થાન છે. એન્ડ ધીસ વિઝડમ ધ ગોડ હુ ઇઝ વિઝડમ ઇઝ ઓલ ધેટ યુ નીડ એન્ડ ઇઝ ઓલ ધેટ ઇઝ એડિક્વેટ. અને આ જે દેવ જે જ્ઞાન છે તે જ સર્વ પ્રકારના બાબતમાં તે પરિપૂર્ણ અથવા સંપૂર્ણ છે. ધેન સેકન્ડલી બીજી બાબત, ઓન હુમ ઇઝ ધીસ કોલ? અને ઓન હુમ, ટુ હુમ, હુમ ઇઝ ધ લોર્ડ કોલિંગ? અને કોને દેવ બોલાવી રહ્યો છે? અગેન વર્સ 27, 27મી કલમ, સેકન્ડ પાર્ટ ઓફ ધેટ વર્સ, એ કલમનો છેલ્લો પાછળનો ભાગ. ગોડ હેઝ ચોઝન ધ વીક થિંગ્સ ઓફ ધ વર્લ્ડ. અને દેવે જગતના નિર્બળોને બોલાવ્યા છે. વોટ ઇઝ ધ વર્લ્ડ ગોઈંગ આફ્ટર? અને આ જગત કોની પાછળ જઈ રહ્યું છે? પીપલ ઓફ ધ વર્લ્ડ વોન્ટ ટુ બીકમ? અને જગતના લોકો શું બનવા માંગે છે? ફર્સ્ટ ઓફ ઓલ ધે વોન્ટ ટુ બીકમ વાઇઝ. સૌથી પ્રથમ તેઓ જ્ઞાની બનવા માંગે છે. સેકન્ડલી બીજી બાબત, ધે વોન્ટ ટુ બીકમ સ્ટ્રોંગ. તેઓ બહુ જ સામર્થ્યવાન બનવા માંગે છે. ધે વોન્ટ ટુ બી સ્ટ્રોંગ ઇન સોસાયટી. તેઓ આ સમાજમાં બહુ સામર્થ્યવાન બનવા માંગે છે. ધોઝ થિંગ્સ આર કમિંગ ઇન્ટુ ધ એસેમ્બલીઝ ઓલસો નાઉ. અને હવે આપણી મંડળીઓમાં પણ આવું થવા લાગ્યું. I must become strong. હું આમાં વધારે પાવરફુલ થવું. I must have a group for myself. અને મારી પાસે સૈન્ય હોવું જોઈએ. I must have some supporters for myself. અને મારી પાસે આ મારા બધા મને સપોર્ટ કરનારા હોવા જોઈએ. Otherwise I'll become weak. નહીં તો હું નિર્બળ બની જઈશ. They'll browbeat me. They'll press upon me. તેઓ મારી ઉપર ચડી બેસશે અને મને દબાવશે. But whom is the Lord calling? પણ દેવ કોને બોલાવી રહ્યો છે? Whom is the Lord choosing? દેવ કોને પસંદ કરી રહ્યો છે? You may say, તમે કહેશો, God, I'm so weak. પ્રભુ હું કેટલો બધો નિર્બળ છું. I don't have any strength in me. મારી પાસે કોઈ પણ પ્રકારનું સામર્થ્ય નથી. I don't have any ability at all. મારી પાસે કોઈ પણ પ્રકારની કાર્યક્ષમતા નથી. I cannot do anything for you. પ્રભુ હું તારા માટે કંઈ કરી શકતો નથી. That brother, you choosing. પ્રભુ એ ભાઈને તમે પસંદ કરો. That sister is so strong. અને આ બહેન કેટલા બધા મજબૂત છે. Nothing can shake her. એમને કોઈ હલાવી શકતું નથી. I'm a very timid person. અને હું બહુ નિર્બળ છું. Lord, not me, but he. પ્રભુ હું નહીં, મને અથવા તેમને પસંદ કરો. The Lord is telling you this morning. પ્રભુ આજે તમને કહી રહ્યો છે, I don't want that strong man. મારે તે મજબૂત માણસની જરૂર નથી. I don't want that strong woman, that strong sister. અને મારે તે એવી સામર્થ્યવાન મજબૂત સ્ત્રીની જરૂર નથી. My dear son. મારા દીકરા. My dear daughter. મારી દીકરી. I know how weak you are. મને ખબર છે કે તું કેટલી નિર્બળ છું. You are the weakest one in your assembly. તમારી આખી મંડળીમાં તું સૌથી નિર્બળ છું. You are the weakest one in Beersheba. આખા બેર્શેવામાં તમે સૌથી નિર્બળ છો. You are the weakest one in Bethany. બેથનીમાં તમે સૌથી નિર્બળ છો. You are the weakest one in Bethel. બેથેલમાં તમે સૌથી નિર્બળ છો. But I want you. પણ મારે તમારી જરૂર છે. I have a purpose for you. મારે તમારે સારું કોઈ ઉદ્દેશ છે. I have a great need of you, my dear son and my dear daughter. Mara priya dikra, mara priya dikri, mare tari jarur chhe. Are you hearing this voice? Shu tame aa avaz sambhali raha chho? One thing that we are speaking to you. Evu na kesh samba mancho ke ame tamne kahi raha chhe. We are depending on the Lord, relying on the Lord and standing here, dearly beloved. Priya valao, ame dev ni upar aadhar rakhi ne ahiya ubhela chhe. We are not come here with much preparation. Ame ahiya bahu j taiyari sathe avela chhe. Prayer, we are clinging to the Lord. અને પ્રાર્થનામાં અમે દેવની સાથે જોડાયેલા હોઈએ છીએ. Lord, convey your desire to thy people. પ્રભુ તારી જે ઈચ્છા છે તારા લોકોને જણાવો. Accomplish your purposes in your people. તારા લોકોમાં તારા જે ઈરાદા છે તે પૂર્ણ કર. And this is nothing else answer to this prayer. અને આ બીજું કંઈ નથી કે જે પ્રાર્થનાનો જવાબ છે. So this morning the Lord is speaking to you in all your weakness. અને આજે તમારી સર્વ નિર્બળતામાં પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યો છે. This doesn't mean a negative attitude. અને આજે નિર્બળતા એ આપણી નકારાત્મકતા નથી. Because we all have our weakness.
weaknesses and shortcomings. આપણે દરેકમાં આ પ્રકારની નિર્બળતાઓ હોય છે. That is not the meaning here. અહીંયા એનો અર્થ નથી. That is not the intention here. અહીંયા એનો આ પ્રકારનો ધ્યેય નથી. Maybe physically you are weak. કદાચ શારીરિક રીતે તમે નિર્બળ હો. Spiritually you are also you are weak. પણ આત્મિક રીતે પણ કદાચ તમે નિર્બળ હો. Your weakness, the Lord is calling you and choosing you. પણ તમારી નિર્બળતામાં પ્રભુ તમને બોલાવી રહ્યો છે, તમને પસંદ કરી રહ્યો છે. What for? શા માટે? The same verse. એ જ કલમમાં. End of the verse we read. કલમના અંત ભાગમાં જોઈએ. Confirm the things which are mighty. અને જેઓ શક્તિમાન છે તેઓને શરમાવને સારું. He wants to put to naught, put to foolishness, put to shame those who are strong. અને જેઓ શક્તિમાન છે તેઓને શરમાવીને તેઓને નહીં જેવા કરવા સારું તે આપણને બોલાવી રહ્યો છે. Again we have a very good example in the Bible. Bible માં બહુ સરસ એવું ઉદાહરણ છે. This example is in the Old Testament. અને આ જે ઉદાહરણ છે તે જૂના કરારમાં છે. And who is that? અને કોણ? He was a very weak man. એ બહુ નિર્બળ વ્યક્તિ હતો. He was a very timid man. અને બહુ એવો દબાયેલો માણસ હતો. In our colloquial language we say ડરપોક. ડરપોક. હા, ડરપોક હતો. He was very scared. અને એ બહુ ડરપોક હતો. That is why when everybody was in the battlefield ane jare dar badha jare ladai na yudh maidan ma hata he was hiding in his house ane e potana ghar ma santai rahyo hato he was only preparing with little grain food for himself ane ena mate thoda gau cha e chali ne potano khavanu badavto hato hiding it from the enemy ane dushman thi potani jat ne santarto hato who is that kon hato gideon what did the lord tell him ane ene deve shu kayu shall we turn to the book of judges આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં આવીએ ચેપ્ટર 6 ન્યાયાધીશોનું પુસ્તક છઠ્ઠો અધ્યાય ચેપ્ટર 6 ન્યાયાધીશોનું પુસ્તક છઠ્ઠો અધ્યાય ઇન વર્સ 12 અને એની 12મી કલમ રીડ ધ એન્જલ ઓફ ધ લોર્ડ સ્પીકિંગ ધીસ વર્ડ્સ ટુ ગિડિયન અને આ દેવનો દૂત આ ગિદ્યોન પર વાત કરે છે જજ્સ ચેપ્ટર 6 એન્ડ વર્સ 12 શેલ વી ઓલ રીડ ટુગેધર ન્યાયાધીશોનું પુસ્તક છઠ્ઠો અધ્યાય અને 12મી કલમ આપણે સાથે મળીને વાંચીએ those of you are thinking you are weak જેઓ પોતાની જાતને નિર્બળ માને છે those of you are thinking that you are not strong જેઓ પોતાને જાતને એવું માને છે કે અમે બહુ બળવાન નથી take this verse as a promise for you અને તમારા માટે આ જે પ્રોમિસ તરીકે આ કલમ લો claim this promise અને આ પ્રોમિસ ને તમે ક્લેમ કરો see how you will become strong અને તમે જુઓ કે કઈ રીતે તમે વધારે મજબૂત થાઓ છો how the lord will go on to use you in the future અને કઈ રીતે પ્રભુ તમને ભવિષ્યમાં વાપરશે and you will make you see victory after victory in your life અને તમારા જીવન કેટલા બધા અજાયબ એવા શબ્દો છે When the Lord looked at Gideon અને જ્યારે દેવ ગિદ્યોન ની તરફ જોયું When the eyes of the Lord beheld Gideon અને જ્યારે આ દેવ ની આંખો એ ગિદ્યોન ની સામે જોયું Gideon was weak physically અને ગિદ્યોન શારીરિક રીતે નિર્બળ હતો God saw the spiritual strength in Gideon પણ દેવે ગિદ્યોન માં આત્મિક સામર્થ્ય જોયું That is what the angel of the Lord is saying here અને એટલા માટે દેવ નો દૂત એને કહી રહ્યો છે Thou mighty man of valor પરાક્રમી શૂરવીર your weakness is what is strength in the eyes of the Lord તમારી જે તારી જે નિર્બળતા એ દેવની દ્રષ્ટિમાં એ પરાક્રમ છે યુ મે સે નોટ મી લોર્ડ પ્રભુ તમે કહો કે પ્રભુ હું નહીં ડોન્ટ ચૂઝ મી પ્રભુ મને પસંદ ના કરો ડોન્ટ કોલ મી મને બોલાવો નહીં સી હાઉ વીક આઈ એમ પ્રભુ હું કેટલો નિર્બળ છું ધેટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઇન ધ આઈઝ ઓફ ધ લોર્ડ અને એ દેવની નજરમાં એ સામર્થ્ય છે ધેટ ઇઝ હાઉ યુ બીકમ સ્ટ્રોંગ ઇન ધ આઈઝ ઓફ ધ લોર્ડ એવી રીતે તમે દેવની દ્રષ્ટિમાં વધારે બળવાન થઈ શકો છો ઇન ધ સેમ ચેપ્ટર એ જ અધ્યાયમાં નાઉ વર્સ 12 ધ એન્જલ ઓફ ધ લોર્ડ સ્પોક ટુ હિમ અને 12મી કલમમાં દેવના દૂતે તેને કહ્યું નાઉ લેટ અસ રીડ વર્સ 14 હવે 14મી કલમ વાંચીએ નાઉ ધ લોર્ડ ઇઝ સેઇંગ ધીસ વર્ડ્સ ટુ ગિડિયન અને હવે દેવ યહોવા તેને તે શબ્દો કહી રહ્યો છે શલ વી રીડ ધીસ વર્ડ્સ ઓલ ટુગેધર આપણે સર્વ સાથે મળીને વાંચીએ And the Lord had a drastic karine kayu ke tu tara bal ma chalyo ja ane midiano na hath ma thi israel ne bachao shu mai tane mokhlyo nathi notice in the middle of the verse ane aa kalam na madhya bhag ma tame jo in this thy strength ane tu aa tara bal ma chalyo ja only little strength
એની પાસે થોડુંક જ બળ હતું, નો સ્ટ્રેન્થ એટ ઓલ, અને એની પાસે કોઈ બળ જ નહોતું. ધેટ ઇઝ વાય હી વોઝ ગિવિંગ સો મેની એક્સક્યુઝેસ, અને એટલા માટે એટલા બધા બહાના કાઢતો હતો. એન્ડ ઇન વર્સ 15, 15મી કલમ સેઝ આઈ એમ ધ લીસ્ટ ઇન માય ફેમિલી, એ કહે છે કે હું મારા કુટુંબમાં સૌથી નાનો છું. હું કોણ? આઈ ડોન્ટ હેવ એની સ્ટ્રેન્થ ઇન મી, મારી પાસે કોઈ બળ નથી. બટ ધ લોર્ડ ઇઝ સેઇંગ, પણ યહોવા કહી રહ્યો છે, યુ હેવ ઓન્લી અ લિટલ સ્ટ્રેન્થ, તારી પાસે જે થોડું બળ છે. લોર્ડ વોન્ટ્સ ઓન્લી લિટલ થિંગ્સ, પ્રભુ નાની બાબતોની અપેક્ષા રાખી રહ્યો છે. લોર્ડ કેન ડુ ગ્રેટ થિંગ્સ ઇન ધ લિટલ ફ્લોક, અને દેવ નાના લોકોમાં વધારે મોટું કામ કરવા માંગે છે. ધેટ વિચ ઇઝ લિટલ ઇન ધ સાઈટ ઓફ ધ વર્લ્ડ ઇઝ ગ્રેટ ઇન ધ સાઈટ ઓફ ગોડ, અને જે દેવની માણસોની દ્રષ્ટિમાં એ નાનું હોય એ દેવની દ્રષ્ટિમાં મોટું હોય છે. સો વોટ ઇઝ ધ લોર્ડ સેઇંગ ટેલિંગ ગિદિયન હિયર, અને દેવ ગિદિયોનને શું કહી રહ્યો છે? ધ સ્ટ્રેન્થ ધેટ યુ હેવ ઇઝ ઇનફ, અને ગિદિયોન તારી પાસે જે બળ છે એ પૂરતું છે. ડોન્ટ લુક એટ યોરસેલ્ફ, તારી જાત તરફ ના જોઈશ. ડોન્ટ થિંક ઓફ સ્ટ્રેન્થનિંગ યોરસેલ્ફ, તારી જાતને બળવાન કરવાના પ્રયત્નો ના કરીશ. ડોન્ટ ટ્રાય ટુ ડિસ્ક્વોલિફાય યોરસેલ્ફ, તારી પોતાની જાતને બિન લાયકાત ભર્યું ગણીશ નહીં. ઇન માય સાઈટ, મારી દ્રષ્ટિમાં, ઈવન ધો યુ આર હાઇડિંગ યોરસેલ્ફ ઇન યોર હાઉસ, ભલે તું તારા જાતને તારા ઘરમાં સંતાડતો હો. એક્ચ્યુઅલી ગિદિયોન વોઝ અ વેરી કવર્ડ મેન, અને ગિદિયોન એ બહુ ડરપોક માણસ હતો. બીકોઝ ઇફ યુ રીડ ધ નેક્સ્ટ ફોલોઇંગ વર્સીસ, અને પાછળના જો કલમોમાં આપણે વાંચીએ તો લોર્ડ વોન્ટેડ હિમ ટુ ડિસ્ટ્રોય the altar built by his father, ena pita dwara je vedi bandvama aavi hati te dev tena dwara todi nakva maarto hato. And Gideon obeyed the Lord, de ane Gideon ne dev ni aagna mani. He destroyed his father's altar, ane ena pita je vedi bandhi hati ene todi nakhi. But when did he do that? પણ એને ક્યારે કર્યું? Not during the day, દિવસ દરમિયાન નહીં. He did it in the night, અને રાત્રે તે કામ પૂરું કર્યું. The cover of darkness, when no one would see him and notice him, he did it. અને જ્યારે બીજો અંધકારમાં જ્યારે બીજું કોઈ જોવે નહીં ત્યારે એ રીતે છાની રીતે તેણે તે તોડી નાખી. Why did you do that? શા માટે તેણે તેમ કર્યું? It was a coward. તે ડરપોક હતો. Full of fear. અને ભીકથી ભરપૂર હતો. No strength at all in him. એની પાસે કોઈ સામર્થ્ય નહોતું. So weak he was. એટલો બધો નિર્બળ તે હતો. Then what did the Lord do? પણ પ્રભુએ શું કર્યું? Chose him. એને પસંદ કર્યો. Called him. એને બોલાવ્યો. Equipped him. અને એને તૈયાર કર્યો. Prepared him. અને એને તૈયાર કર્યો. Gave the confidence to him. અને એને એવો વિશ્વાસ આપ્યો. Brought him a strong faith in him. અને એનામાં મજબૂત એવો વિશ્વાસ એને પૂરો પાડ્યો. Nobody had such faith. એને કોઈની પાસે આવો વિશ્વાસ નહોતો. If you read in chapter 7, સાતમા અધ્યાયમાં જુઓ. We are not going into all the details. આપણે સર્વ ડિટેલમાં જતા નથી. How the Lord took him into the camp of the Midianites. અને મિદ્યાનીઓની જે છાવણી હતી ત્યાં કેવી રીતે પ્રભુ તેમને લઈ ગયો. Made him to hear the words of a person telling his dream. અને ત્યાં એક માણસ છે એના જે સ્વપ્ન કઈ બતાવતો હતો ત્યાં સુધી પ્રભુ તેને લઈ ગયો. That is making him strong. અને એને મજબૂત બનાવ્યો. Lord has got his own way of making you strong. અને દેવને એના પોતાના માર્ગો છે જે દ્વારા તે તમને વધારે સામર્થ્યવાન બનાવશે. He took him aside. એને એની એક બાજુ લઈ ગયો. Took him in the night. એને રાત્રે લઈ ગયો. Took him in his loneliness. એની એકલતામાં લઈ ગયો. Took him into the very camp of the Midianites. અને મિદ્યાનીઓની છાવણીમાં તે લઈ ગયો. Made him to hear this word. અને એને આ શબ્દો સાંભળવા દીધા. Before he went there. અને તે ત્યાં ગયો એ પહેલા. See the Lord's word. અને દેવનું કાર્ય જુઓ. Put that man to sleep. એ માણસને ઊંઘમાં નાખ્યો. Gave him a dream. એને સ્વપ્ન આવવા દીધું. And he woke up. અને જ્યારે તે જાગ્યો. He was recalling his dream. અને જ્યારે તે પોતાનો સ્વપ્ન અને કોઈ પણ સમય વગર તે ત્યાં બહુ જ મજબૂત હતો, સામર્થ્યવાન થઈ ગયો. બીકેમ સો સ્ટ્રોંગ, અને એટલો બધો સામર્થ્યવાન થયો. કમિંગ બેક ટુ હિઝ આર્મી, અને તે પોતાના છાવણી પાસે પાછો આવે છે. 15 વી રીડ, 15મી કલમ આપણે જોઈએ. હિયરિંગ ધ ઇન્ટરપ્રિટેશન ધેટ હી વર્શિપ્ડ, અને સાતમો અધ્યાય એની 15મી કલમ, અને જ્યારે ગિદિયોને તે સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યા. વેન હી હર્ડ ધેટ ઇન્ટરપ્રિટેશન, અને જ્યારે તેનો અર્થ સાંભળ્યા, ઇમિડિયેટલી ઇઝ વર્શિપિંગ, ત્યારે એમ થયું કે તેણે દેવની આરાધના કરી. વાય? શા માટે? બીકમ સ્ટ્રોંગ, કારણ કે તે સામર્થ્યવાન થયો. સ્ટ્રેન્થ એન્ડ કરેજ ઇઝ લીડિંગ હિમ ટુ વર્શિપ, અને ત્યાં એને સામર્થ્ય અને હિંમત એને આ આરાધના તરફ દોડી ગયા. એન્ડ ફોલોઈંગ ધેટ, એના પછી ફેઇથ ઇઝ કમિંગ ઇન હિઝ લાઈફ, હવે એના જીવનમાં વિશ્વાસ પણ આવ્યો. વોટ ઇઝ ધેટ ફેઇથ? અને વિશ્વાસ કયો? વર્સ 15, 15મી કલમ, લાસ્ટ પોર્શન, છેલ્લો ભાગ. એન્ડ હી સેડ અરાઇઝ ફોર ધ લોર્ડ હેથ ડિલિવર્ડ
into your hand the host of Midian. પાછલો ભાગ ઉઠો કેમ કે યહોવાએ મિદ્યાનના સૈન્યને તમારા હાથમાં સોંપ્યું છે. દેવે તમારા હાથમાં મિદ્યાનના સૈન્યને સોંપ્યું છે. એ વિશ્વાસ, ડુ યુ વોન્ટ ધ ફેથ? શું તમારે વિશ્વાસની જરૂર છે? લુકિંગ એટ યોર વીકનેસ? શું તમે તમારી નિર્બળતા તરફ જોઈ રહ્યા છો? આર યુ થિંકિંગ ધેટ યુ આર વીક? તમે એવું વિચારી રહ્યા છો કે તમે નિર્બળ છો? લુક ટુ ધ લોર્ડ, દેવ તરફ જુઓ. ડિપેન્ડ ઓન ધ લોર્ડ, દેવ ઉપર આધાર રાખો. ધેન યુ વિલ બી મેડ સ્ટ્રોંગ, અને ત્યારે જ તમને વધારે મજબૂત કરવામાં આવશે. સ્ટ્રેન્થ વિલ લીડ યુ ઇનટુ વર્શિપ, અને એ જે સામર્થ્ય છે તે તમને ભજન તરફ દોરી જશે. યુ વર્શિપ ધ લોર્ડ, અને જ્યારે તમે દેવની આરાધના કરશો, ધેન કમ્સ ફેથ ઇન યોર લાઈફ, ત્યારે તમારા જીવનમાં વિશ્વાસ આવશે. ફેથ એન્ડ કોન્ફિડન્સ ઓફ ગિદિયન, અને ત્યાં ગિદિયોનનો વિશ્વાસ અને જે એનામાં હિંમત આવી તે જુઓ. હી ડઝન્ટ સે waveringly, let us arise and go, maybe I think the Lord will deliver them into our hand. એવો નથી કહેતો કે આપણે ઉઠો જઈએ અને કદાચ પ્રભુ યહોવા મિદ્યાનોને આપણા હાથમાં સોંપે. How is his faith? એનો વિશ્વાસ કેવો હતો? The Lord has delivered. યહોવાએ આપણા હાથમાં સોંપ્યા છે. Not surely deliver. અને સોંપશે એવું નહીં. Now he doesn't say he's going to deliver. અને એવું નથી કહેતો કે આપણા હાથમાં કદાચ સોંપે. Deliver. Let us go and get accomplish the victory. અને એને કીધું ઉઠો આપણે જઈએ કારણ કે મિદ્યાનીઓને આપણા હાથમાં સોંપ્યા છે. Who is all this happening? કોની સાથે આ બાબતો બની રહી છે? The weak person. અને જે નિર્બળ વ્યક્તિ છે એની સાથે. And how did this happen? અને કઈ રીતે આ બન્યું? On the ground of his weakness, God had chosen him. એની જે નિર્બળતાની ભૂમિકા હતી ત્યાં દેવે તેને પસંદ કર્યો. Gideon's God is your God. ગિદ્યોનનો દેવ તે તમારો દેવ પણ છે. Gideon's God is my God. ગિદ્યોનનો દેવ તે મારો દેવ છે. Gideon's God is our God. ગિદ્યોનનો દેવ તે આપણો દેવ છે. So let us not look at our state, how weak we are. અને એટલા માટે આપણે પોતાની જાતને એ પ્રમાણે ના જોઈએ કે આપણે કેટલા બધા નિર્બળ છીએ. Let us depend on the one who is our strength. આપણે જે આપણું સામર્થ્ય છે તેની ઉપર આધાર રાખીએ. What does Paul say? પૌલ શું કહે છે? The great man of God. દેવનો મહાન સેવક. In 1 Corinthians chapter 15. પહેલું કરંથી 15મો અધ્યાય. I think in verse 10. 10મી કલમમાં. When I am weak, then I am strong. જ્યારે હું નિર્બળ છું ત્યારે વધારે હું સામર્થ્યવાન છું. Paul knew that secret. અને પૌલ તે રહસ્ય જાણતો હતો. And that is why he says, God has not chosen those who are strong, but he has chosen those who are weak. અને એટલા માટે તે કહી રહ્યો છે કે જે બહુ સામર્થ્યવાન છે તેઓને નહીં પણ નિર્બળોને તેણે પસંદ કર્યા છે. This strength of the Lord will be manifested in our lives. કે જેથી દેવનું સામર્થ્ય આપણા જીવનોમાં પ્રગટ થાય. This is the new experience into which the Lord wants to bring us. અને પ્રભુ આપણા જીવનમાં આ નવી પરિસ્થિતિ લાવવા માંગે છે. Then thirdly, ત્રીજી બાબત, we go back to 1 Corinthians and chapter 1. પહેલું કરંથી અને પહેલા અધ્યાય તરફ આવીએ. Verse 28. 28મી કલમ. Shall we read this verse once again? અને ફરીથી આપણે આ કલમ વાંચીએ. 1 Corinthians chapter 1. પહેલું કરંથી પહેલો અધ્યાય. Verse 28 please. 28મી કલમ. And based things are મોટા બનાય છે તેઓને નહીં જેવા કરવા સારું જેવે જગતના અકુલીનોને ધિક્કાર પામેલાઓને તથા જેઓ કઈ બી સાથમાં નથી તેઓને પસંદ કર્યા છે. Whom is God choosing? કોણ કોને દેવ પસંદ કરી રહ્યો છે? Despised things. જેઓ ધિક્કારાયેલાઓ છે તેઓને. Those who are rejected. જેઓને નકારવામાં આવેલા છે. Those who are called as unqualified in this world. જેઓને આ જગતમાં અકુલીનો અથવા તો ધિક્કારાયેલો નકારાયેલા છે. Nobody chooses them. તેઓને કોઈ પસંદ કરતા નથી. Nobody values them. કોઈની તેમની કિંમત નથી. Nobody regards them. તેમને કોઈ ગણતું નથી. Nobody respects them. તેઓને કોઈ માન આપતું નથી. If you are like that, જો તમે આ જેવા હો, don't be discouraged. તો તમે નિરાશ થશો નહીં. There is one who wants you. એક એ છે કે જે તમને માંગી રહ્યો છે. આજે એક એવો છે કે જે તમને પ્રેમ કરે છે. There is one who has got a great purpose in you. અને એક એવો છે કે જે તમારા જીવનમાં તેમનો ઉદ્દેશ છે. Even as you are despised, rejected and cast away, the Lord is calling you and choosing you this morning. જો કે તમે ધિક્કારાયેલા અને કઈ વિસાતમાં નથી તેમ છતાં પણ આજે સવારે પ્રભુ તમને બોલાવી રહ્યો છે. What about David? દાઉદ વિશે શું? The Lord asked Samuel to go and anoint David. અને જ્યારે દેવે સમુએલને કહીને એને કીધું કે તું દાઉદનો અભિષેક કર. He went to the house of Jesse. ત્યારે તે ઈશાયના ઘરમાં ગયો. What happened? ત્યારે શું થયું? The entire incident there. ત્યાં શું થયું એ સર્વ ખબર છે. One by one all the sons are made to pass before Samuel. અને એક પછી એક સમુએલની આગળ બધા દીકરાઓને પસાર કરવામાં આવ્યા. Samuel made a mistake.
અને સમુએલ ત્યાં ભૂલ કરવા ગયો. This fellow, કદાચ આ વ્યક્તિ, see how strong he is, એ જોઈએ કેટલો બધો તે બહુ મજબૂત દેખાય છે, how good looking he is, અને કેટલો સુંદર છે. He will make the right choice, એ જ સાચી પસંદગી છે. But the Lord had to reprimand Saul. પણ દેવે સમુએલ ને કહેવું પડ્યું. Oh, man looks at the outward appearance. માણસ બહારના દેખાવ તરફ જોવે છે, but the Lord looks at the heart. પણ દેવ તે હૃદય તરફ જોવે છે. And then there came a time all the sons had come before Samuel. અને એવો સમય આવ્યો કે ઈશાઈના બધા દીકરાઓ સમુએલની આગળથી પસાર થઈ ગયા. Samuel is asking Jesse. અને હવે સમુએલ ઈશાઈને પૂછે છે, are these all your sons? શું તારા આટલા જ દીકરાઓ છે? And then Jesse says, અને ત્યાર પછી ઈશાઈ કહે છે, there remains one more. એક હજુ બાકી રહ્યો છે. Jesse was not bothered about him at all. અને ઈશાઈ એના વિશે કોઈ ચિંતા જ કરતો નહોતો. Why? શા માટે? બિલકુલ છોટા હૈ. હા, તો બહુ નાનો છે. કુછ ફાયદા નહીં હૈ. કઈ ફાયદાકારક નથી. Who is he? કોણ હતો? He is after all a shepherd. અરે, એ તો ઘેટા પાળક છે. How can a shepherd become a king? અરે, ઘેટા પાળક કઈ રીતે રાજા બની શકે? What qualification he has got? એની પાસે શું લાયકાત છે? He can only go after the sheep. અને ખાલી ઘેટા પાછળ જ જઈ શકે. That was the attitude of Jesse. એ ઈશાયનો વલણ હતું. Jesse, the old father, never thought about David. એ ઈશાય જેનો પોતાનો જે બાપ હતો તે પણ દેવ દાઉદ વિશે વિચારતો નથી. His heavenly father thought about him. પણ જે દાઉદ નો સ્વર્ગીય પિતા તે તેના વિશે વિચાર કરતો. His eyes were upon him. એની આંખો તેની તરફ લાગેલી હતી. His heart was upon him. એનું હૃદય તેના ઉપર હતું. His choice was upon him. એની પસંદગી તેના ઉપર હતી. His call was towards him. અને એનો જેને કોલ એની ઉપર હતો. And when David was brought, અને જ્યારે દાઉદ ને લાવવામાં આવ્યો, he said, arise, this is he. અને જ્યારે દાઉદ ને એની આગળ લાવવામાં આવ્યો ત્યારે કીધું કે ઊઠ અને એનો અભિષેક કર. This is my choice. આ મારી પસંદગી છે. This is my selection. આ મારી પસંદગી છે. This is the one whom I want. આ જે વ્યક્તિ છે જેને હું પસંદ કરું છું. Why? શા માટે? The Lord just did not look as Samuel looked. અને જ્યારે જે દેવ સમુએલે જે પ્રમાણે જોયું તે પ્રમાણે જોતો નહોતો. The Lord looked into the heart of David. દેવ ત્યાં દાઉદના હૃદય તરફ જોતો હતો. What did he find in David? દાઉદમાં તેણે શું જોયું? A man after God's own heart. એક માણસ પોતા દેવના મનના અનુકૂળ. His own heart and the heart of David, they were at parallel. દેવનું તેનું હૃદય અને દેવનું હૃદય એ બંને જાણે સમાંતર હતા. They were equal. તેઓ સરખા હતા. David had the same heart of God. દાઉદની પાસે દેવના જેવું જ હૃદય હતું. Rejection in the family. જો કે તેના કુટુંબથી ધિક્કાર આવેલો. Not even thought about the father. અને એના પિતા દ્વારા એની કોઈ ગણના નહોતી. But it was the father's good pleasure, heavenly father's good pleasure to choose this young shepherd boy. પણ એ સ્વર્ગીય પ્રેમાળ પિતાની એવી ભલી ઈચ્છા હતી કે તે આ ઘેટા પાળક દીકરાને પસંદ કરે. From the time of his choice. અને તેની પસંદગીના સમયથી. Till David departed from this world. જ્યાં સુધી દાઉદ આ પૃથ્વી પરથી વિદાય ના થયો. God mightily used this man. દેવે બહુ પરાક્રમ સહિત આ માણસને વાપર્યો. So if the Lord can choose, call and use David. અને જો દેવ આ દાઉદને પસંદ કરીને એને બોલાવીને એને વાપરી શકે. Who by profession was only a shepherd. જે એના ધંધાને લીધે તે ખાલી ઘેટા પાળક હતો. Cannot the Lord use you? શું તે તમને ઉપયોગમાં નહીં લે? Cannot the Lord choose you? શું તે તમને કદાચ તમારો ઉપયોગ નહીં કરે? The reason why the Lord's call is upon you. અને આજે માટે તમારા માટે દેવનો ત્યાં બોલાવટ છે. Now this is the threefold basis on which we are called. અને આ જે ત્રણ પ્રકારના જે લાયકાત છે તેની ઉપર દેવનો આધાર રહેલો છે. શા માટે? ન્યુનેસ ઓફ ધ લોર્ડ મે બી રિવીલ્ડ ઇન એન્ડ થ્રુ અસ. કે જેથી દેવ જે નવીનતા છે તે દેવ દ્વારા આપણામાં પ્રગટ થાય. વોટ ઇઝ ધેટ? અને એ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પ્રથમ, લોર્ડ્સ વિઝડમ ટુ બી રિવીલ્ડ ઇન અસ. સૌથી પ્રથમ તેનું જે જ્ઞાન છે તે આપણામાં પ્રગટ થવું જોઈએ. બીજી બાબત, લોર્ડ્સ સ્ટ્રેન્થ ટુ બી રિવીલ્ડ ઇન અસ. એનું સામર્થ્ય આપણામાં પ્રગટ થવું જોઈએ. એન્ડ થર્ડલી, ત્રીજી બાબત, લોર્ડ્સ એબિલિટી એન્ડ પર્પઝસ મે બી મેનિફેસ્ટેડ એન્ડ રિવીલ્ડ થ્રુ અસ. અને દેવનું જે કાર્યકરશીલતા અને એનું જે સામર્થ્ય તે આપણામાં પ્રગટ થવું જોઈએ. લોર્ડ વોન્ટ્સ ટુ બ્રિંગ ધીસ થ્રીફોલ્ડ ન્યુનેસ ઇન યોર લાઈફ. પ્રભુ આપણા જીવનમાં આ ત્રણ પ્રકારની નવીનતા લાવવા માંગે છે. આર યુ વિલિંગ? શું તમે ઈચ્છુક છો? આર યુ પ્રિપેર? શું તમે તૈયાર છો? આર યુ હિયરિંગ ધ લોર્ડ્સ કોલ? શું તમે દેવનો આ અવાજ સાંભળી રહ્યા છો? આર યુ હિયરિંગ હિઝ વોઇસ? શું તમે આજે એનો અવાજ સાંભળી રહ્યા છો? ધ લોર્ડ ઇઝ લુકિંગ એટ યુ. દેવ આજે તમારી તરફ જોઈ રહ્યો છે. ધ લોર્ડ ઇઝ નોટ લુકિંગ ફોર મલ્ટિટ્યુડ્સ. દેવ ટોળામાં આશા રાખતો નથી. ધ લોર્ડ ઇઝ નોટ લુકિંગ ફોર ગ્રેટ નંબર્સ. અને દેવને મોટા એવી સંખ્યાની જરૂર નથી. ઓલ ધ લોર્ડ વોન્ટ્સ ઇઝ વન ગિડિયન.
દેવને ફક્ત એક ગિદ્યોનની જરૂર છે. લોર્ડ વોન્ટ્સ ઓન્લી વન સામ્યુએલ. દેવને ફક્ત એક શમુએલની જરૂર છે. લોર્ડ વોન્ટ્સ ઓન્લી વન ડેવિડ. દેવને ફક્ત એક જ દાઉદની જરૂર છે. લોર્ડ નોટ વોન્ટ મલ્ટિટ્યુડ્સ એટ ઓલ. દેવને કોઈ મોટા ટોળાની જરૂર નથી. વન મેન ઇઝ ઇનફ. એક જ વ્યક્તિ, એક જ માણસ પૂરતો છે. એન્ડ વન વુમન ઇઝ ઇનફ. એક જ સ્ત્રી જ પૂરતી છે. વન યંગ મેન ઇઝ ઇનફ. એક જ જુવાન માણસ પૂરતો છે. વન યંગ વુમન ઇઝ ઇનફ. એક જ જુવાન સ્ત્રી એ જ પૂરતી છે. લોર્ડ કેન ડુ એન્ડ એકમ્પ્લિશ ગ્રેટ થિંગ્સ થ્રુ ધેટ પર્સન. અને દેવ બહુ જ મહાન કાર્યો તેના દ્વારા તે પૂર્ણ કરી શકે છે. ધ બુક ઓફ એઝેકિયલ એન્ડ ચેપ્ટર 22. એઝેકિયલ એનો 22મો અધ્યાય. એન્ડ વર્સ 30. અને એની 30મી કલમ. શેલ વી ઓલ રીડ ધીસ વર્સ ટુગેધર? અને આપણે સર્વ એની સાથે મળીને વાંચીએ. એઝેકિયલ ચેપ્ટર 23. હઝેકિયલ ચેપ્ટર 22, આઈ એમ સોરી. હઝેકિયલ એનો 22મો અધ્યાય. એન્ડ વર્સ 30. અને એની 30મી કલમ. ઓલ ટુગેધર. સાથે મળીને વાંચીએ. શેલ વી ઓલ રીડ લાઉડલી એન્ડ કેરફુલી? આપણે ધ્યાનથી અને જોરથી વાંચીએ. યસ. પ્રભુ ખાલી એક જ માણસ વિશે આજે રાહ જોઈ રહ્યો છે, અને આ જે દેશ અને એની વચ્ચે કોઈ ઉભો રહી શકે, એ જે એના વચ્ચે અને એના માણસની વચ્ચે કોઈ ઉભો રહી શકે, ટુ સ્ટેન્ડ બિટવીન હિમ એન્ડ ધીસ વર્લ્ડ, અને એની વચ્ચે અને આ દુનિયાની વચ્ચે કોઈ ઉભો રહી શકે. એન્ડ ઇટ એન્ડ્સ વિથ અ વેરી સેડ નોટ ધીસ વર્સ. અને આ જે કલમ છે એ બહુ જ બહુ દુઃખદ બાબતથી ત્યાં અંત થાય છે. વોટ વી રીડ ઇન ધ એન્ડ ઓફ ધ વર્સ? અને છેલ્લે ભાગમાં શું વાંચીએ છીએ? આઈ ફાઉન્ડ નન. પણ મને એવો એકે માણસ મળ્યો નહીં. મિલિયન્સ ઓફ પીપલ. અને લાખો લોકોમાં હી ફાઉન્ડ નન. એને કોઈ મળ્યું નહીં. He did not want thousands. એને હજારો લોકો જોઈતા નથી. He does not want hundreds. એને 100 જોઈતા નથી. He does not want 10 or 5 6 or 7. એને 10 અથવા 5 અથવા 6 જોઈતા નથી. He wants only one. એને ફક્ત એક જ ની જરૂર છે. One person is enough. એક જ વ્યક્તિ પૂરતી છે. David brought great victory for the children of Israel. એક જ દાઉદે ઇસ્રાયલ પુત્રો માટે મોટો વિજય પ્રાપ્ત કર્યો. Will you be that David? શું તમે આજે દાઉદ બનવા માંગો છો? Will you be that one person? શું તમે તે આજે એક વ્યક્તિ બનો? Then offer yourself this morning. તો આજે સવારે તમારી જાતને સમર્પિત કરો. Book of Isaiah. યશાયાનું પુસ્તક. એનો 6ઠો અધ્યાય. A similar call is given. એ જ પ્રકારનું તેડું ત્યાં આપવામાં આવેલું છે. Whom shall I send? The Lord says. દેવ કહે છે કે હું કોને મોકલું? Who will go for us? મારા માટે કોણ જશે? And Isaiah said. યશાયાએ કહ્યું. Lord, here I am. પ્રભુ હું અહીંયા છું. Send me. મને મોકલ. Will that be your answer this morning? શું આજે સવારે તમારો એ જવાબ હશે? Lord, here I am. પ્રભુ આજે હું અહીંયા છું. Take me, O Lord. હે પ્રભુ તું મને લે. I commit myself into your hand. મારી જાતને હું તારા હાથમાં સોંપું છું. Whatever may be your purpose. તમારી જે કઈ મુશ્કેલી હોય. Wherever you want me to go. તમે જ્યાં કઈ મને ઈચ્છો ત્યાં લઈ જાઓ. What you want me to do. હું તમે જે ઈચ્છો તે હું કરું. I want to stand on your behalf. પ્રભુ હું તમારા બદલે ઉભો રહેવા માંગુ છું. I want to offer myself to you. હું મારી જાતને સમર્પિત કરવા માંગુ છું. You commit yourself. શું તમે તમારી જાતને સમર્પિત કરશો? You surrender yourself. શું તમે તમારી જાતને આપી દેશો? Will you say, Lord, take my life and let it be thine. પ્રભુ તમે એમ કહેશો કે પ્રભુ તું મારું જીવન લે અને તારું બનાવી દે. The Lord is wanting individuals. અને પ્રભુ વ્યક્તિગત વ્યક્તિઓની અપેક્ષા રાખી રહ્યો છે. Just wants one. એ ફક્ત એક જ વ્યક્તિની અપેક્ષા રાખે છે. Not even two. બે પણ નહીં. Will you be that one person? શું તમે આજે એવા એક વ્યક્તિ બનવા માંગો છો? May the Lord continue to speak to us. પ્રભુ આપણી સાથે વાત કરવાનું જારી રાખે. This is the basis on which he has given the call to us. આ જે આધાર છે કે જેના દ્વારા તેણે આપણને આ તેડું આપ્યું. Now we go back to Ephesians chapter 4. એફેસીઓના પત્ર એના 4થા અધ્યાય તરફ પાછા આવીએ. Just few minutes and I close. થોડીક સમય અને પછી આપણે બંધ કરીશું. Ephesians and chapter 4. એફેસીઓનો પત્ર એનો 4થો અધ્યાય. Now we saw it is not only a call according to which we have to walk. અને આ તેડું છે એટલું જ નહીં કે જેના દ્વારા આપણે ચાલવું જોઈએ. It is also a vocation, a job that the Lord has given. અને તે આપણું કામ અથવા તો આપણો ઉદ્યોગ છે કે જે આપણે કરવો જોઈએ. What is this job the Lord has given to us? અને દેવે આપણને આ કયું કાર્ય આપ્યું છે? There are many works that we can do for the Lord. દેવને સારું આપણે ઘણા કાર્યો કરી શકીએ છીએ. But one major work the Lord wants every one of us to do is. પણ એક જે મોટું કામ આપણે મને સર્વ કરી શકીએ તે. We find that in 2 Corinthians and chapter 5. બીજું કોરિન્થીયના 5મા અધ્યાયમાં તે જોઈએ છે. 2 Corinthians and chapter 5. બીજું કોરિન્થી 5મો અધ્યાય. After our experience of becoming having everything new in our lives, અને જ્યારે આપણે આપણા જીવનમાં સર્વ પ્રકારની નવીનતા અનુભવીએ છીએ ત્યારે, in verse 20,
20મી કલમ. The Lord is speaking about the profession he has given to us. અને પ્રભુએ આપણને જે કામ આપેલું છે તે વિશે તે જણાવી રહ્યો છે. The job that he has given us. તેણે આપણને આ જે નોકરી આપેલી છે તે આપણને જણાવે છે. 2 Corinthians chapter 5. બીજો કોરિન્થી 5મો અધ્યાય. Verse 20. એની 20મી કલમ. The first part of this verse. આ કલમનો પહેલો ભાગ. Now then we are ambassadors for Christ. એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ. What is the job? એનું આપણું કામ શું છે? We may be foolish. આપણે મૂર્ખ હોઈએ. We may be weak. આપણે નિર્બળ હોઈએ. We may be despised and rejected. અને આપણે કદાચ ધિક્કારાયેલા અને નકારાયેલા હોઈએ. The Lord has chosen us. પણ દેવે જ્યારે આપણને પસંદ કર્યા. The Lord has called us. જ્યારે દેવે આપણને બોલાવ્યા છે. It is for a purpose. એનો કોઈ ઉદ્દેશ છે. For a job to do. અને કોઈ કાર્ય હેતુ સર તેણે આપણને બોલાવ્યા. Profession to be involved in. અને એક જે કામ છે એમાં આપણે ભાગીદારી કરીએ એટલા માટે બોલાયા છે. What is that? અને તે શું? Nothing less than an ambassador. અને એલચી કરતા બીજું કંઈ નાનું નહીં. He doesn't say to be a worker. એ આપણને કાર્ય કરતો નથી. What is he saying here? અહીંયા તે શું કહે છે? He's giving this term, the word ambassador. તે આપણને એલચી તરીકે સંબોધે છે. Why he is using that word? શા માટે તે બોલે છે? Oh, this is the royal profession. અને royal job the Lord given to us. અને આ બહુ એવો રાજવી એવું કામ તે આપણને આપી રહ્યો છે. Now who is this ambassador? હવે આ એલચી કોણ હોય? Everybody cannot become an ambassador. આ એલચી અથવા એમ્બેસેડર કોઈ સામાન્ય વ્યક્તિ બની શકતો નથી. There are some ambassadors of India in the other countries. અને ભારત દેશના જે પ્રતિનિધિ અથવા જે એલચી છે તે બીજા બધા દેશોમાં હોય છે. What is their job? એમનું કામ શું? Their job is not in India. તેઓનું કામ અહીંયા ભારતમાં નથી. It is outside India. ભારતની બહાર છે. And what are they doing there? અને ત્યાં તેઓ શું કરી રહ્યા છે? ડિફેન્ડિંગ અવર કન્ટ્રી ધેર. અને તેઓ આપણા ત્યાં જે દેશ છે તેનો ત્યાં બચાવ કરે છે. પ્રોટેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ કન્ટ્રી ધેર. અને ત્યાં આપણા દેશના જે હેતુ અથવા તો આપણા દેશના જે ભલાઈ છે તે ત્યાં કરી રહ્યા હોય છે. પ્રોજેક્ટિંગ વોટ એવર ઇઝ ધેર ઇન અવર કન્ટ્રી in those countries. એ દેશોમાં તેઓ આપણા ભારત દેશનો ત્યાં પ્રસાર કરી રહ્યા હોય છે. So it's not an ordinary job. અને એ કઈ નાનું કામ નથી. That is why you have to be highly qualified. અને એના માટે તમારે બહુ જ લાયકાત હોવી જોઈએ. You need to have a very good family background. અને તમારું પાશ્ચાત્ય ભૂમિકા અથવા કૌટુંબિક જીવન બહુ સારું હોવું જોઈએ. You need to have a very good knowledge about your own country. તમારા પોતાના દેશ વિશે બહુ સારું જ્ઞાન હોવું જોઈએ. Anybody cannot become an ambassador. કોઈ પણ એવો આવો એલચી બની શકતો નથી. Even your qualifications will not make you as an ambassador. અને તમારું જે ભણતર અથવા લાયકાત તે પણ તમને એલચી બનાવી શકતા નથી. You should have had a proven and a good and excellent record. અને તમારો એ પૂર્વાર થયેલો એવી લાયકાત અથવા તમારું ભણતર સ્તર હોવું જોઈએ. Only they are ambassadors. ત્યારે જ તેઓ એલચી બની શકે. What are they doing? તેઓ શું કરે? Where are they working? ક્યાંક તેઓ કામ કરે? Not in their own country but elsewhere. તેઓ પોતાના દેશમાં નહીં પણ બીજા દેશોમાં કામ કરે. Now that is the job the Lord has given to us. અને આ કાર્ય દેવે આપણને આપેલું છે. Ambassadors. આપણે એલચી છીએ. Do you know who is well qualified and better qualified than you and me for this job? અને તમને ખબર છે આના સિવાય વધારે કોઈ ભણતર અથવા લાયકાત વાળું આ જે કામ છે એના કરતા બીજું કોણ છે? It is the angels of God. અને દેવના દૂતો છે. Because we are ambassadors of Christ, that means we are ambassadors of heaven. અને આજે આપણે ખ્રિસ્તના એલચીનો અર્થ એવો અર્થ થયો કે આપણે સ્વર્ગના જ્યારે એલચીઓ છે. What do I know about heaven? સ્વર્ગ વિશે મને શું ખબર? I'm only reading something in the scripture. હું બાઇબલમાં અમુક થોડીક જ બાબત વાંચું છું. I am not in heaven. હું સ્વર્ગમાં નથી. I don't know the details in heaven. ત્યાં જે બાબતો છે તેની ખબર નથી. Only when I enter into eternity, I will go on discovering and exploring heaven. પણ જ્યારે હું અનંત કાળમાં પ્રવેશ કરીશ ત્યારે જ હું સ્વર્ગ વિશે બધી માહિતી પ્રાપ્ત કરી શકીશ. But who is in heaven? પણ સ્વર્ગમાં કોણ છે? The angels of God. દેવના દૂતો. They know what heaven is. તેઓને ખબર છે કે આ સ્વર્ગ શું છે. They can better explain heaven. તેઓ સારી રીતે આ જે સ્વર્ગ છે તેનું વર્ણન કરી શકે. They can better represent heaven upon this earth. અને આ તે લોકો આ દુનિયામાં વધારે સારી રીતે આ સ્વર્ગને અહીંયા પ્રગટ કરી શકે. But even then, તેમ છતાં the Lord has put them aside. પણ દેવે તેમને એક બાજુ રાખી મૂક્યા છે. He has chosen you and I to be the ambassadors of Christ. તેમણે તમને અને મને તેમના એલચી બનવાને માટે પસંદ કરેલા છે. Have you realized this choice? શું તમે આ પસંદગી પ્રમાણે જીવશો? Have you realized this call? શું તમે આ જે તેડું મળ્યું છે તે પ્રમાણે જીવશો? Have you realized the job that the Lord has given to you? શું દેવે તમને આ જે કામ કર્યું છે તે પ્રમાણે તમે જીવો છો? Those who are ambassadors, જેઓ એલચીઓ છે, they occupy a very high position. અને તેઓને બહુ ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે. You have to give lot of reverence to them.
અને તેઓને બહુ માન મળતું હોય છે. સપોઝિંગ ધ સોલોમન બીકમ્સ અ એમ્બેસેડર, અને સોલોમન જો એમ્બેસેડર બને, આઈ કેનોટ કોલ હિમ એઝ મિસ્ટર સોલોમન, મને મિસ્ટર સોલોમન નહીં કહી શકે. હાઉ ડુ એડ્રેસ હિમ? એમને કઈ રીતે કહેશે? યોર એક્સેલન્સી સર, મિસ્ટર સોલોમન, નામદાર સોલોમન. હા, યોર એક્સેલન્સી, હા, તમારી સર્વથી શ્રેષ્ઠ, યોર ઓનર, તમારો નામદાર. હા, ઇફ યુ રાઇટ અ લેટર ટુ હિમ, તમે ધારો કે એને કાગળ લખો, ડોન્ટ પુટ ધીસ ટાઇટલ, અને એની આગળ જો તમે આ લખો નહીં, ધેટ લેટર વિલ બી થ્રોન ઇન ધ ડસ્ટબિન. તો આ જે કાગળ હોય એને ત્યાં કચરા પેટીમાં નાખી દે. Such is the honor they enjoy. અને આવો જે માન મોરબો તે તેઓને મળે છે. Such is the honor the Lord has given to us. અને આવો માન દેવે આપણને આપેલું છે. This is the new life into which the Lord has brought us. અને આ જે નવું જીવન દેવે આપણામાં લાવ્યા છે. Have you realized that? શું તમે એ પ્રકારનો અનુભવ કર્યો? How are you living in this world? તમે આ દુનિયામાં કઈ રીતે જીવી રહ્યા છો? Living and showing yourself as the ambassador of heaven, ambassador of Christ. તમે શું આ દુનિયામાં એ સ્વર્ગના અથવા ખ્રિસ્તના એલચીઓ તરીકે જીવી રહ્યા છો? વોટ આર વી ડુઇંગ? તમે શું કરી રહ્યા છો? ધ એમ્બેસેડર્સ, ધે વિલ નોટ બી સીન ઇન સબ્જી મંડી. અને આ જે એલચી લોકો હોય એ ત્યાં શાકભાજી માર્કેટમાં જોવા ના મળે. સીન ઇન વેરી ગુડ મોલ્સ ઓલસો. અને સારા મોલમાં પણ ત્યાં આ એલચીઓ જોતા જોવા મળતા નથી. યુ કેનોટ સી ધેમ. એઓને તમે ત્યાં જોઈ શકતા નથી. યુ કેનોટ મીટ ધેમ. તેઓને તમે મળી શકતા નથી. ઇટ્સ ડિફિકલ્ટ ટુ ટોક ટુ ધેમ. એમને વાત કરવી પણ તેઓની સાથે મુશ્કેલ હોય છે. ઇન ધ પ્લેસ વેર આઈ વોઝ વર્કિંગ. અને જે જગ્યાએ ભાઈ કામ કરતા હતા. ધ રિટાયર્ડ એમ્બેસેડર્સ વોઝ વર્કિંગ વિથ અસ. અને ત્યાં જે રિટાયર્ડ એમ્બેસેડર હતા, એલચી, તેઓ ત્યાં કામ કરી રહ્યા હતા. વેરી વેરી ડિફિકલ્ટ ટુ સી હિમ ઓલસો. અને એમને મળવું પણ બહુ મુશ્કેલ બને. હી બી ઓન ધ કેમ્પસ ઓન્લી. તે ત્યાં સ્થળ પર હોય. બટ ઓલ કેનોટ સી હિમ. પણ દરેક તેઓને જોઈ ના શકે. ઇવન મિનિસ્ટર્સ, ધે હેવ ટુ ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ કમ એન્ડ સી હિમ. અને some consultation. જે પ્રધાનમંત્રીઓ હોય તેઓને પણ તેમની રજા લઈને ત્યાર પછી ટાઈમ લઈને તેઓને મળવા જવું પડે. That is the honor they enjoy. તેઓનો તે પ્રકારનું માન હોય છે. That is the position they occupy. અને તેઓનું સ્થાન એ પ્રકારનું હોય છે. What about you? તમારા માટે શું? You and I are ambassadors. શું તમે ને હું એલચી છીએ? What are we doing? પણ આપણે શું કરી રહ્યા છીએ? Where are we found? આપણે ક્યાં જો મળીએ છીએ? What are the things that we are involved in? આપણે કઈ કઈ બાબતોમાં ગૂંથાયેલા છીએ? We are looking at the cheap, perishing, mundane things of this world. શું આપણે આ દુનિયાની બહુ જ સસ્તી એવી બાબતોની આપણે આનંદ લઈ રહ્યા છીએ? We are wasting our time on them. આપણે આપણો સમય એમાં ગુમાવી રહ્યા છીએ. We are wasting our efforts on them. આપણા પ્રયત્નો એમાં આપણે ગુમાવી રહ્યા છીએ. We are wasting our money on them. આપણા પૈસા એમાં ગુમાવી રહ્યા છીએ. Little we realize we have forgotten that we are the ambassadors of Christ. અને આપણી પાસે આપણને જે મળ્યું આપણે ભૂલી ગયા છે કે આપણે ખ્રિસ્તના એલચીઓ છીએ. The royal nature is not found in us. અને આપણામાં આવો રાજવી સ્વભાવ જોતા નથી. The royal manifestation is not seen in us. અને આવું જે રાજવી પ્રકટીકરણ તે આપણામાં દેખાતું નથી. The royal character is absent in our life. અને આપણે જે રાજવી આપણું ચરિત્ર તે આપણામાં દેખાતું નથી. How sad the Lord will be feeling about us. આપણા માટે દેવ કેટલો દુખી થઈ રહ્યો છે. I called him. મેને બોલાવ્યો. I chose him. મેને પસંદ કર્યો. I gave my life for him. મેને માટે મારું જીવન આપ્યું. I shed my blood for him. મેને માટે મારું રક્ત વેડાવ્યું. I made him an ambassador, not my angels also. મારા દૂતોને બનાવવા કરતા મેં તેને એલચી બનાવ્યો. See what he is doing. પણ જો તે આજે શું કરી રહ્યો છે? ક્યાં તે છે? See what he is talking. અરે કઈ રીતે તે બોલી રહ્યો છે? Where he is spending his time. અરે ક્યાં એનો સમય ગુજારી રહ્યો છે? See how he is neglecting the position and the honor and the આપણને દેવે જે નવીનતામાં લાવ્યા છે તેનો આપણે કોઈ પણ રીતે એનો સુખાનુભવ કરી શકતા નથી. God is grieving because of you. અને દેવ આપણે માટે જે દુખી છે. You are bringing despair, discouragement to the heart of the Lord today. દેવના હૃદયને તમે દુઃખ અને નિરાશા પહોંચાડી રહ્યા છો. પ્રિય વાલાઓ, ફિઝિકલી યુ મે બી હિયર, કદાચ તમે શારીરિક રીતે અહીંયા છો, બટ ઓન ધ સ્પિરિચ્યુઅલ ગ્રાઉન્ડ, પણ તમારું આત્મિક ત્યાં ભૂમિકા શું છે? વેર આર યુ? તમે ક્યાં છો? વોટ આર યુ? તમે કઈ જગ્યાએ છો? હેવ યુ અન્ડરસ્ટુડ, હેવ યુ રિયલાઇઝ્ડ ધેટ યુ આર એન એમ્બેસેડર? શું તમે સમજ્યા કે તમે એલચી છો? યુ આર બિલોંગ ટુ હેવન. તમે સ્વર્ગના તમે પ્રતિનિધિઓ છો. યુ આર એન એમ્બેસેડર ઓફ હેવન. તમે સ્વર્ગના તમે એલચી છો. એન્ડ ધ વેરી રોયલ કેરેક્ટર્સ ઓફ ધ લોર્ડ. અને ધ કેરેક્ટર્સ ધેટ શુડ સ્પીક અબાઉટ હેવન મસ્ટ બી ફાઉન્ડ ઇન યુ એન્ડ આઈ. અને દેવનું અથવા તો જે સ્વર્ગનું જે ચરિત્ર એ તમારા અને મારામાં દેખાવું જોઈએ. ધેટ ઇઝ નોટ સો. અને જો એવું નથી, યુ એન્ડ આઈ હેવ ફેલ્ડ ધ લોર્ડ, તો તમે અને હું એ બાબતે નિષ્ફળ નીવડ્યા છીએ. વી હેવ ડિસઅપોઇન્ટેડ ધ લોર્ડ.
આપણે પ્રભુને નિરાશ કર્યો છે. We have grieved the Lord. પ્રભુને દુખી કર્યો છે. And Satan will be rejoicing alongside. અને શેતાન તે બહાર આનંદ કરી રહ્યો છે. Why? શા માટે? Because you have degraded yourself. કારણ કે તમે તમારી જાતને નીચી પાડી દીધી છે. You are not being able to live up to the expectations of the Lord. દેવનું જે ધોરણ છે તે પ્રમાણે તમે જીવી શક્યા નથી. You are not being able to bring glory and an honor to the Lord. દેવના નામને તમે મહિમા અને મહિમા આપી શક્યા નથી. If that is so, અને જો આજે તેમ હોય, let us return to the Lord. તો દેવ પાસે પાછા આવો. Let us confess our failures. આપણી નિર્બળતાઓ પ્રભુની આગળ કબૂલ કરો. Let us realize where we have fallen in our spiritual life. એ બાબત કબૂલ કરીએ કે આપણા આત્મિક જીવનમાં આપણે ક્યાં પાછા પડ્યા છીએ. We have drifted away from our Lord. આપણા દેવથી આપણે ક્યાં પાછા ખેંચાઈ ગયેલા છીએ. And let us ask the Lord's forgiveness. અને પ્રભુની આપણે પાસે આપણે ક્ષમા માંગીએ. Let us ask the Lord to restore us back. પ્રભુની પાસે એવી કૃપા માંગીએ કે તે આપણને પુનઃસંસ્થાપિત કરે. And the Lord will do that. અને પ્રભુ તે પ્રમાણે કરશે. Shall we pray? પ્રાર્થના કરીએ. Just a couple of minutes, please. થોડી ક્ષણો જ. Before we close in prayer. અને પ્રાર્થના આપણે પૂરી કરીએ તે પહેલા. The Lord has been talking to us very clearly about His purposes, His choice, and His call. પ્રભુ એના જે ઉદ્દેશો, એનું જે તેડું અને એનો જે હેતુ છે તે આપણા જીવનમાં સ્પષ્ટપણે જણાવી રહ્યો છે. Remember, it is the King of Kings and the Lord of Lords. He is calling you. યાદ રાખો, તે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ તે આજે આપણને બોલાવી રહ્યો છે. He has chosen you. એણે તમને પસંદ કર્યા છે. It is not any man's choice. એ કોઈ માણસની પસંદગી નથી. It is a choice of the Lord. એ દેવની પસંદગી છે. There is great need in his